સર આપનું સૂચન અને લિંક સ્ટુડન્ટ ગ્રુપમાં સર સેન્ડ કરી દીધી છે. હા સાહેબ, વિડિયો ઓન રાખજો તમારો. મેડમ તમારો પણ ઓન રાખજો. હેલો, એટલે આપણે નો ફોટો લઈ શકીએ? ફોટો લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો સાથે. હેલો સોનલ બેન, આવે છે અવાજ મારો? જી બિલકુલ આવે છે. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો અને બધા જોડાઈ ગયા છે ને, જેટલા બાકી છે એટલા બધા આઈ થિંક જોડાયા છે. આજે આપણે શરૂ કરીએ છીએ આજનો કાર્યક્રમ. સૌ પહેલા તો આપ સૌને નમસ્કાર, અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો ને અને મેમ આપનો અવાજ એકદમ સ્લો આવે છે. એવું છે, થોડું ફાસ્ટ કરો. યસ, હવે આવ્યો? હવે આવ્યો? હવે અવાજ આવે છે? ના મેમ, જીરો આવે. જીરો અવાજ નથી આવતો. જીરો આવે છે. જીરો આવે. હજુ નથી આવતો. જરા નજીક લેજો. એક કામ કરો, હું છે ને જરા જોરથી બોલું. આઈ થિંક ધેટ આઈ કેન ડુ. અચ્છા, યસ મેમ, હવે આવે છે. નમસ્કાર અને યસ મેમ, હવે આવે છે. જી જી, અને વેરી વેરી ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. આપ સૌ જાણો છો તેમ આપણા વિભાગમાં ઈશ્વરભાઈ અંબાલાલ પટેલ વિઝિટિંગ પ્રોફેસર્સ પ્રોગ્રામ ચાલુ છે, અને એમાં એને અંતર્ગત આપ જાણો જ છો કે આપણે અલગ અલગ યુનિવર્સિટીઝમાંથી અલગ અલગ નિષ્ણાતોને, અલગ અલગ પ્રોફેસર્સને આમંત્રણ આપીએ છીએ. તો આજનો આ જે શૃંખલા છે એમાં આજના આપણા વક્તા છે માનનીય ડૉક્ટર દેવરાજ ગાંવે સાહેબ. દેવરાજ ગાંવે સાહેબ એ ભાવનગર યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિભાગમાં સહ પ્રાધ્યાપક એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે, અને તેમને લાંબો બહોળો અનુભવ છે. ઇનફેક્ટ હું તમને એ રીતે પણ ઓળખાણ આપી શકું કે સાહેબ પહેલા ઘણા વખત સુધી આપણા વિભાગમાં હતા. એમણે લગભગ 10-11 વર્ષ સુધી સરદાર પટેલ યુનિવર્સિટીમાં તેઓ અહીંયા ઘણા પ્રોફેસર. સોનલબેન, હેલો હેલો. હા જી, હા જી સોનલબેન, હેલો. સોરી ટુ ડિસ્ટર્બ, જરા કે 2 મિનિટ નિષ્ણાત સાહેબ જોડાય પછી આપણે ફરી શરૂ કરીએ. આ બધા ઓનલાઈન ટીચિંગના જેટલા ફાયદા છે એટલા ગેરફાયદા છે, પરંતુ તેમાં આપણે એડજસ્ટ કરવાનું છે. બસ સાહેબ જોડાઈ જશે, તમને લિંક મોકલી છે એટલે ઇન બી જોઈન. જી જી, એમના ફોનથી કદાચ થઈ શકે, કારણ કે ફોનથી કરશે, એવું જ થવું પડશે. નો પ્રોબ્લેમ, એ તો આપણે થોડું પાછળથી એક્સટેન્ડ કરીશું, એમાં કોઈ ઇશ્યુ નથી. હા, કશો કશો વાંધો નથી. વિદ્યાર્થી મિત્રો બધા જોડાયા છે? 8 જણા દેખાય છે મને. ના, 12 જણા છે. અચ્છા, 12 જણા છે. ભાઈ તપન, તમે મેસેજ કરો. યસ સર, આઈ વિલ સેન્ડ ઇટ સ્ટુડન્ટ્સ ગ્રુપ. આ સૂચના મેં સર કાલે જ મોકલી દીધી છે, અને આજે પણ ફરીવાર રીસેન્ડ કરી દીધી છે. સર આડુના લગભગ આટલા સ્ટુડન્ટ જે હાજરી દે છે. પાર્વતી નથી.
રેગ્યુલર સ્ટુડન્ટ્સ ના દેખાય તો તમને ખબર પડે સર આપનો અવાજ નથી આવતો. સો ઓકે વિદ્યાર્થી મિત્રો, જે હું ફરી પાછું દેવરાજભાઈને ફરી જોઈન થવા માટે આવકારું છું. હવે તમને એમનો ટૂંકો પરિચય મેં આપ્યો કે સાહેબ છે તે ઘણા વખત સુધી એમણે આપણા ડિપાર્ટમેન્ટમાં ફેકલ્ટી તરીકે હતા અને પાછળથી તેઓ અત્યારે હાલમાં ભાવનગર યુનિવર્સિટી ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સમાં તે જોડાયા છે. તેમનો કુલ અનુભવ જોઈએ તો લગભગ 20 વર્ષનો કહેવાય, 20 વર્ષનો એમની પાસે ટીચિંગ અને રિસર્ચનો અનુભવ છે. એમણે ઘણા સંશોધન પત્રો, ઘણા સેમિનાર્સમાં પાર્ટિસિપેટ કર્યું છે. ઉપરાંત એમના ઘણા બધા એમફિલના વિદ્યાર્થીઓ એમના બહાર પડ્યા છે. એમફિલની ડિગ્રી એમણે ગાઈડ કરી છે અને એમના 3 વિદ્યાર્થીઓ અત્યારે PhD એમના હાથની છે, એમનો અભ્યાસ ચાલુ છે. એટલે તેઓ આ પ્રકારે છે. અચ્છા, એમનું જે સ્પેશિયલાઇઝેશન કહીએ તો દેવરાજભાઈ જે છે એમનો અભ્યાસ ગુજરાત વિદ્યાપીઠમાં થયો. એમને એમએ હેલો સોનલબેન હાજી, તમારો અવાજ છે તે ફરી જો. હા, તો ડોક્ટર ગાવિત જે છે એમનો, કારણ કે મેં કહ્યું તેમ એમનો અભ્યાસ ગુજરાત વિદ્યાપીઠ ખાતે થયો છે, એટલે ગ્રામ અર્થશાસ્ત્રમાં એમની સ્પેશિયલ રુચિ છે. એમને એમનું જે મુખ્ય કામ છે રિસર્ચનું, એ પણ તમે જોશો કે રૂરલ ડેવલપમેન્ટ અંગે એમણે વધારે કામ કર્યું છે. આ ઉપરાંત કોઓપરેશનમાં, સહકારનું અર્થશાસ્ત્રમાં એમનું પોતાનું PhD છે. એટલે આજે જે આપ જે વિષયનો એ લેક્ચર લેવાના છે, ક્વોન્ટિટેટિવ મેથડ્સનું લેશે અને રૂરલ ડેવલપમેન્ટનું એક લેક્ચર લેશે, એ બંનેમાં એ નિષ્ણાત તરીકે પ્રતિષ્ઠિત છે. ઘણા વર્ષો સુધી એમને આમાં રિસર્ચ અને ટીચિંગ કરેલું છે. આપણે સૌ એમના અનુભવનો લાભ ઉઠાવીએ, એમના ભોળા જ્ઞાનનો લાભ ઉઠાવીએ અને તમારી જોડે તમને સમજાય રીતે સરળ ભાષામાં તમને ભણાવશે, તમને મજા આવશે અને તમારા કંઈ પ્રશ્નો હોય તો એનો પણ સાહેબ જવાબ આપશે. સાહેબનો હું તમને કહું કે સાહેબ અહીંયા હતા ત્યારે અમને ખબર છે કે એ સ્ટુડન્ટ્સમાં બહુ પોપ્યુલર થવા માટે જાણીતા છે. સ્ટુડન્ટ્સ માટે એમને ખૂબ લાગણી, બધાને બહુ જ પ્રેમથી મળે, બધાને બહુ મિત્રવત એમનો વ્યવહાર રહ્યો છે અને પણ એમને એટલા જ ચાહે છે. એટલે એમના વ્યક્તિત્વનું આ એક સુંદર પાસું પણ અમે અહીંયા જોયું અને જોશું. એટલે આ એક ટૂંકા પરિચય સાથે આપણે શરૂ કરીએ. આપણા ડિપાર્ટમેન્ટ વતી, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ સરદાર પટેલ યુનિવર્સિટી વતી, ડિપાર્ટમેન્ટના હેડ પ્રોફેસર SP ત્રિવેદી સાહેબ વતી અને સૌ અધ્યાપકો વતી, આપણા સૌ અધ્યાપકો અને સૌ જ વિદ્યાર્થીઓ વતી હું ડૉક્ટર દેવરાજ ગાવિત સાહેબને ફરીવાર આવકારું છું.
અને તેમને ઈશ્વરભાઈ અંબાલાલ પટેલ સ્કીમ અંતર્ગત તેમનું ગેસ્ટ લેક્ચર, તેમનું વક્તવ્ય આપવા માટે આમંત્રિત કરું છું. થેન્ક યુ મેડમ, થેન્ક યુ સોનલ, થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રૂરલ ડેવલપમેન્ટનો લેક્ચર છે અને એમાં તમને હું એક પીપીટી પણ શેર કરું છું. સેમેસ્ટર થર્ડ છે કે ઓકે સાહેબ, તો તમે શરૂ કરો. અમે દેખાય છે પીપીટી, દેખાય છે વિદ્યાર્થીઓ? રૂરલ ડેવલપમેન્ટમાં ભારતમાં ગ્રામીણ ઔદ્યોગિકરણ એના વિશે હું વાત કરીશ આજે, બરાબર. આપણો તમારા યુનિટ કયો છે ખબર નથી અત્યારે, પણ ગ્રામીણ ઔદ્યોગિકરણ પર હું આજે તમને વાત કરવા છું. આ પીપીટી દેખાતી હશે, રૂરલ ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન ઇન ઇન્ડિયા, એના વિશે હું વાત કરવાનો છું. તમે બધા ગ્રામીણ ગ્રામીણ અર્થશાસ્ત્ર ભણી ગયા છો, પણ અવાજ આવે છે ને બરાબર? આવે છે સર. ગ્રામીણ એટલે શું? ગામડું કોને કહે? ગ્રામીણ એટલે શું એવું થાય ને, ગ્રામીણ. રૂરલ એટલે શું? વોટ ઇઝ રૂરલ? કોને કહીશું આપણે ગ્રામીણ? હેલો વિદ્યાર્થી મિત્રો, જ્યાં ઘડી ખેતીવાડીનો પ્રભાવ વધારે હોય તેવો જે એરિયા એટલે ગ્રામીણ વિસ્તાર. બરાબર, એટલે ખેતીવાડી હોય એને ગ્રામીણ કહે એમ ને. ખેતીવાડી એટલે વર્ગીકરણ વિસ્તારોને ગ્રામીણ તરીકે વ્યાખ્યાયિત કરે છે. જો તેઓ 10,000 થી વધુ વસ્તી હોય, 10,000 થી વધુ વસ્તી ધરાવતા વસાહતોની બહાર આવે, 10,000 થી વધુ વસ્તી ધરાવતા જે છે ને એનાથી બહાર આવે. જો કે સ્થાનિક સત્તામંડળનું વર્ગીકરણ કેટલાક શહેરી વિસ્તારોને પણ આપણે હબ ટાઉન એટલે કે 10,000 થી 30,000 ની વસ્તી સાથે, અને આપણે એટલે કહેવાનો મતલબ કે 70% જેટલો લોકોને રોજગારીનું જે છે એ ગ્રામીણ ક્ષેત્રે મળતું હોય તેને આપણે ગ્રામીણ ક્ષેત્ર પર આધારિત હોય, બરાબર. કેમ કે મોટા ભાગના લોકો ગ્રામીણ ક્ષેત્રે ખેતી અને પશુપાલનને ગૌણ વ્યવસાય ને આ બધા જે છે એના પર એ કરતા હોય છે, પણ મોટા ભાગની વસ્તી જે છે એ રૂરલ એરિયામાં જે પણ છે બરાબર એના પર આધારિત હોય એને આપણે ગ્રામીણ કહીએ છીએ, બરાબર. પછી એક મને બીજો પ્રશ્ન છે કે ગ્રામીણ વિકાસ એટલે શું? એવો પણ એક છે ને, તમે ગ્રામીણ વિકાસ કોને કહેશું? હલો, પછી આ વાત પ્રશ્ન પછી રાખીએ એમ કરીએ, બરાબર. પછી પેલા આપણે પણ ગ્રામીણ વિકાસ એટલે શું પછી આપણે આગળ જતા રહે એ સારું રહેશે. એટલે ગ્રામીણ વિકાસ એટલે શું? તો સામાન્ય રીતે પ્રમાણમાં અલગ અને છૂટા છવાયા વિસ્તારોમાં રહેતા લોકોની જીવન ગુણવત્તા અને આર્થિક સુખાકારીમાં સુધારો કરવાની પ્રક્રિયાનો ઉલ્લેખ કરે છે. એટલે ગ્રામીણ વિકાસ પરંપરાગત રીતે કૃષિ અને વનીકરણ જેવા જમીન સઘન કુદરતી સંસાધનોના શોષણ પર કેન્દ્રિત હોય છે, એટલે એને આપણે ગ્રામીણ વિકાસ, રૂરલ ડેવલપમેન્ટ કહે છે, બરાબર. એટલે આજે આપણો જે ટોપિક છે એ આપણે ગ્રામીણ વિકાસ એટલે શું, એટલે ગ્રામીણ વિકાસ એટલે રૂરલ ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન ઇન્ડિયા અને એ પ્રસ્તાવના આપણે થોડીક જોઈએ, બરાબર. એટલે
એની ઇન્ટ્રોડક્શનમાં આપણે ગ્રામીણ વિકાસ પર નોંધપાત્ર અસર કરતી કેન્દ્રીય સમસ્યાઓમાંની એક છે. ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો ઘટતી જાય છે, મોસમી બેરોજગારી ત્યાં જોવા મળે છે, આંશિક બેરોજગારી, કારીગરો જે છે એ એટલે એવા હાસ્યામાં ધકેલાઈ ગયા છે, કારણ કે તેઓ જે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને એ તમે જોશો કે એ લોકો પરંપરાગત એની ટેકનોલોજી પણ એટલી બધી એ લોકો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ નથી કરતા. અત્યારે ખેતરમાં ને એમ કરે છે, હાર્વેસ્ટર, થ્રેસર, ટ્રેક્ટર, પહેલા બળદથી ખેતી કરે એટલે ખેતી કરતા હતા. અત્યારે શું છે કે એ લોકો અત્યારે એટલો બધો અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરે, પહેલાના જમાનામાં આવું કંઈ હતું નહીં, એટલી બધી ટેકનોલોજીનો વિકાસ થયો ન હતો. એટલે ભારતીય ગામોમાં જે છે ને એ અપ્રચલિત આ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થતો ન હતો. સાથે મેળ ખાતી નોકરીઓ શોધવી, લોકોની કુશળતા કોઈ પણ સરકાર માટે એક મોટું કાર્ય એ બરાબર. એટલે મોટું કાર્ય જે છે કે ગ્રામીણ ક્ષેત્રે લોકોને રોજગારી આપવી એ સરકાર માટે એક ચેલેન્જ છે, એક મોટું એ છે. કોઈ પણ સરકાર આવશે, તમે જોશો કે ભારત દેશમાં દરેક ગ્રામીણ ક્ષેત્રે જે લોકો છે એને રોજગારી આપીએ તો ખેતીમાંથી આપ્યો. આ તમે જોશો કે ખેતીમાં પણ શું, સારો વરસાદ પડે તો તમને સારું એ લોકોને થાય, જો સારો વરસાદ ન પડે તો એ લોકોને તમે જોશો કે મોસમ પ્રમાણે એને રોજગારી, ચોમાસામાં કદાચ સારી એમને રોજગારી મળે, પછી ઉનાળો અને શિયાળામાં પણ કદાચ સારી મળે. ઉનાળામાં એટલી બધી કેમકે આપણે ત્યાં સિંચાઈનો વિસ્તાર એટલો બધો નથી, એટલે એ લોકોને દર સિઝને જે શિયાળો ઉનાળો અને ચોમાસું એમાં એટલી બધી એમને રોજગારી નથી મળતી. એટલે કે લોકોનું સ્કિલ પણ એટલું નથી. તમે જોશો કે ખેતી પરંપરાગત રીતે કેટલાક પછાત વિસ્તારોમાં અત્યારે પણ થાય છે. જે ભણેલી વ્યક્તિ કે જે ભણેલો ખેડૂત છે એ સારી રીતે એટલે વ્યાપકપણે બિન મહેનતાણું હોવાનું પણ જણાવે, ત્યાં એટલું બધું મહેનતાણું પણ નથી. તમે જોશો કે આખો દિવસ 8 કલાક કામ કરે બરાબર, તો પણ એને તમે ગ્રામીણ ક્ષેત્રેથી આવતા હોય એમને ખબર હશે કે 100 રૂપિયા 150 રૂપિયા વધારે વધારે એ લોકોને 300 રૂપિયા ગ્રામીણ ક્ષેત્રે આપતા હોય છે અત્યારે ખેતીમાં બરાબર. તો એટલું એનાથી પણ કેટલીક જગ્યાએ તમે બહુ નજીવી કિંમતે પણ એ લોકો વેતન નજીવ વેતને પણ એ કામ કરતા જોવા મળે છે, કેમકે આપણે ત્યાં સપ્લાય એટલો બધો, પુરવઠો એટલો બધો છે, લોકો અનસ્કિલ પણ વધારે છે. એટલે બધા ગ્રામીણ ક્ષેત્રે અત્યારે પણ અત્યારે ખેડૂતો જાગૃત થયા અને પોતાના બાળકોને ભણાવવાનું એ કરે છે, પણ આનાથી શહેરોમાં એ લોકો કેટલીક વખત કામ ન મળે ત્યારે સ્થળાંતર કરતા હોય. તમે જોશો કે ઝુંપડપટ્ટી જે છે કે કેટલીક જગ્યાએ તમે સુરત કે અમદાવાદ કે એ બધા જોશો તો તમને રેલવેની આજુબાજુ એટલી બધી ગંદકી વસવાટમાં એ લોકો રહેતા હોય, કેમ કે શહેરોમાં એમને કંઈ પણ જગ્યાએ બાંધકામમાં કે કંઈ પણ એમાં કામ મળતું, કડિયા કામ કે કોઈ પણ. એટલે એ લોકો છે ને ગ્રામીણ ક્ષેત્રમાંથી માઇગ્રેશન થઈને શહેરો તરફ સ્થળાંતર કરતા હશે. એટલે મોટા પ્રમાણમાં એ જે છે ને એ શહેરી ગરીબીની પરિસ્થિતિને વધુ ખરાબ કરે છે એ લોકો. ગ્રામીણ વિસ્તારમાં વિકાસ માટે તાજેતરનો પડકાર એક તકલીફમાંથી વિદાય થાય છે. એટલે કૃષિ એ જે છે એ આપણે એમ કહીએ છીએ કે શહેરો તરફ માઇગ્રેશન થાય, સ્થળાંતર થાય, એટલે એવો અર્થ થાય છે કે આપણે ગ્રામીણ ક્ષેત્રે એ લોકોને આવી રોજગારી આપી શકતા નથી. કેમકે અત્યારે આ COVID-19ના લીધે તમે જોશો કે ઘણી ખરાબ પરિસ્થિતિ લોકોની થઈ છે, ખેડૂતોથી માંડીને નાના પાયાના ઉદ્યોગો, નાના પાયાના જે કરિયાણા દુકાનવાળાને એમને તો સારું, પણ જેને આપણે એક વર્ષ આખું બંધ હતું ત્યારે ઘણા લોકોને, ખેડૂતોનેથી માંડીને બધાને ઘણી તકલીફો પડી અને એ લોકોની આવકો પણ તમે જોશો ખૂબ જ નજીવી જોવા મળે. એટલે ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ માટે તાજેતરનો પડકાર એ તકલીફમાંથી વિદાય લે છે અને એ ગ્રામીણમાં સંસાધનોનું વ્યાપારી શોષણ થતા જોવા મળે છે અને માહિતી, જ્ઞાન અને ટેકનોલોજી ગ્રામીણ લોકોની
એ ગ્રામીણ લોકોને એટલી એટલી બધી ઇન્ફોર્મેશન માહિતી પણ નથી મળતી, એટલું બધું નોલેજ પણ એ લોકોને, અને કઈ ટેકનોલોજી અને એમાં ખાસ કરીને જે નાના સીમાંત અને ખેત મજૂરો, એમને તો ખબર જ નથી હોતી કેમ કે કઈ ટેકનોલોજી આવે, શું સરકાર લાભ આપે છે એ પણ કેટલાકને અત્યારે અત્યારે લોકો ભણેલા છે અત્યારે થાય છે, પણ તોય એટલા બધા પછાત એરિયાઓમાં તમે જોશો તો એટલી બધી એ લોકોને માહિતી મળતી નથી. એટલે જમીન, રેતી, માટી, પાણી, વનસ્પતિ, જડીબુટ્ટીઓ, વૃક્ષો વગેરે જે છે એ ગ્રામીણ ક્ષેત્રોમાં એ જોવા મળે છે. અને એ લોકો કેટલીક જગ્યાએ તમે જોશો કે રેતી છે, માટી છે, જમીન છે એ કુદરતી સંપદાઓ છે અને એનો લોકો વેપાર કરે છે, બરાબર, કોઈ એ બિઝનેસ તરીકે, કેમ કે કુદરતે આપેલું છે અને ત્યાંથી. પણ અત્યારે રોયલ્ટી લગાવે છે કેટલીક જગ્યાએ, મામલતદારના પેલામાં હોય એ લોકો રોયલ્ટી સાથે એ કરે છે અને રોયલ્ટી લે છે, પણ તેમ છતાં પણ રેતી માટી જે છે એ વનસ્પતિઓ પણ, ખેરના વૃક્ષો ને એ બધા, પછી જડીબુટ્ટીઓ એવી છે કે તમને જે ગામડામાં રહેતા હશે એ જડીબુટ્ટીઓથી પણ અને વૃક્ષોનું પણ હવે અત્યારે આપણું જે છે વૃક્ષોનું પ્રમાણ જે છે એ પણ ઘટતું જાય છે. એટલે નફાકારક હિતો દ્વારા શોષણ કરવામાં એ આવે છે. અભણ અથવા અર્ધ સાક્ષર ગ્રામીણ લોકો ગામડાઓમાં તેમનો ધંધો બંધ કરે છે અને શહેરી કેન્દ્રોમાં જવા માટે તૈયાર થાય છે. એટલા માટે તૈયાર થાય છે કે એમને ત્રણેય સિઝનોમાં એ કામ ન મળતું હોવાથી એ લોકો આ રીતે માઇગ્રેશન થતા હોય. એટલે 1950ના દાયકાના મધ્યથી શરૂ કરીને ભારતની શ્રેષ્ઠ વ્યૂહરચનાઓમાંની એક, રોજગાર ઉત્પન્ન કરવા માટે અપનાવવા ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામીણ ઔદ્યોગિકરણ, ત્યાં ઘણા ખ્યાલો, મોડેલો અને પ્રયોગો થયા છે. એટલે ગ્રામીણ ઔદ્યોગિકરણમાં અનેક સામિક રોજગાર સર્જનમાં સફળ આપણો દેશ થયો છે, કેમ કે સેલ્ફ હેલ્પ ગ્રુપ, સ્વસહાય જૂથ, સખી મંડળ આ બધા આવે અત્યારે, અને ઓર્ગેનિક ખાતર જે છે અળસિયાવાળો એ માટે પણ હવે સરકાર બરાબર એ કરે છે. એટલે આપણા દેશમાં હવે લોકો ગ્રામીણ ક્ષેત્રે, આપણે તો ગ્રામીણની જ વાત કરીએ તો ગ્રામીણ ક્ષેત્રે હવે છે ને સરકાર પણ સામૂહિક રોજગાર યોજનાઓની એ કરે છે અને એના કારણે આપણા દેશમાં લોકો જે સ્થળાંતર થાય છે એ બંધ થાય એના માટે ગ્રામીણ ક્ષેત્રે મહાત્મા ગાંધી ગ્રામીણ બાંધર યોજના જે છે મનરેગા એ પણ સારું કામ આપે છે. એમાં તમે કદાચ રૂરલમાં આવે જ છે કે એ લોકોને 100 દિવસની રોજગારી આપવાની, 100 દિવસ એમને રોજગારી ન મળે તો 15 દિવસનું બેકારી ભથ્થું પણ આપવાનું એ કરે છે. પણ એટલા પૂરેપૂરા 100 દિવસ એની રોજગારી નથી મળતી, તમે કોઈ પણ ગામમાં જોશો તો એમાં પણ ઘણું બધું, એટલે કે એ લોકોને કામ પણ આપે છે, તળાવ ખોદવાનું કે પાળા બાંધવાના કે ઘણા બધા કામો એ કરતા તેમાં થાય છે. પણ કેટલીક જગ્યાએ એમાં પણ સરપંચથી માંડીને તલાટીથી માંડીને ગ્રામ સેવકને આ શું છે કે એમાં પણ થોડો કરપ્ટ એટલે કે ભ્રષ્ટાચાર થયેલો જોવા મળે છે. આપણે સર્વે કરીએ તો ખબર પડે, બાકી કેટલાક ગામોમાં પણ આ રીતે 100 દિવસની રોજગારી જોબ કાર્ડ કરવાનો અને જોબ કાર્ડમાં એ લોકોને હાજરી થાય અને હાજરીના કારણે એમ લોકોને 100 દિવસમાંથી મોટા ભાગના ગામોમાં 50 કે 48 કે 43 દિવસનું જ એને મળે છે. પછી 15 દિવસની બેકારી ભથ્થાની તો વાત જ નથી, પણ એક આ રીતનું એટલું જોવા, પણ સરકાર જે છે એની પાછળ એ કરે. એટલે ગ્રામીણ ઉદ્યોગીકરણ જે છે એ ગ્રામીણ ઉદ્યોગીકરણનો જે છે એ પ્રસ્તાવના આપણે આ રીતે, એટલે ભારતમાં ગ્રામીણ ઉદ્યોગોની સુવિધાઓ અને જે છે એ મહત્વ છે. ગ્રામીણ ઉદ્યોગીકરણ અર્થ અને મહત્વ શું છે એની વાત કરીએ, એટલે ઉદ્યોગો એવી જગ્યાએ છે કે જેના વપરાશ માટે વસ્તુઓ અથવા માલનું ઉત્પાદન લોકો માટે થાય છે. ટીએમ ડાક અનુસાર ગ્રામીણ ઉદ્યોગોની કલ્પના પોતે જ એક સરખી અને સ્વીકૃત વ્યાખ્યાઓનો અભાવ ધરાશે. કારીગર, ઉદ્યોગ વગેરે જેવા શબ્દો સાથે એકબીજાના બદલે જ્યારે આયોજન પંચે સૌ પ્રથમ ગ્રામીણ ઉદ્યોગ શબ્દોનો ઉપયોગ કર્યો હતો તે વર્ષ 1962માં ગ્રામીણ ઉદ્યોગ પ્રોજેક્ટ કાર્યક્રમની ભલામણ કરી હતી. એટલે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અત્યારે જે છે એ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પણ આપણે એમાં અંદર આવે છે, એટલે એ કરે છે. એટલે
એટલે આપણા દેશમાં આ ગ્રામીણ ઉદ્યોગકરણનું જે મહત્વ જે છે એ સ્થાનિક રીતે ઉપલબ્ધ સંસાધનો, માનવ શક્તિ અને તકનીકો જે મૂળ અથવા ઘરે ઉગાડવા માટે એ છે, એટલે આ સ્વભાવે નાના પાયે થાય છે. સામાન્ય રીતે ગામડાઓમાં આધારિત ગામડાઓ આધારિત હોય છે, તેથી તેઓને લોકપ્રિય રીતે સંબોધવામાં આવે છે, એટલે કે લઘુ ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, ગ્રામીણ ઉદ્યોગો. રોજગાર સર્જન એ ગ્રામીણ ઉદ્યોગોના આવશ્યક ઉદ્દેશોમાંનો એક છે. એટલે તેઓ સામાન્ય રીતે એ કોઈ પણ કામ સુથારી લુહારી એ ગ્રામીણ ક્ષેત્રે, એટલે રૂરલ ઇન્ડસ્ટ્રી એટલા માટે કે ગ્રામીણ ક્ષેત્રે લોકોને રોજગારી મળે એને ધ્યાનમાં રાખીને એમને આ જે છે એ ભારતમાં ગ્રામીણ ઉદ્યોગીકરણ, ભારતમાં ગ્રામીણ ઉદ્યોગીકરણ કરવાનું કારણ આ છે. એટલે તમે હસ્તકલા, કારીગરી, ગૃહ ઉદ્યોગો, એટલે આ બધું જ એમાં થાય છે. પણ ગ્રામ ઉદ્યોગો, ગ્રામીણ ઉદ્યોગો રોજગાર સર્જન થાય, રોજગારી મળે લોકોને, એના માટેનું એ એક છે. એટલે સામાન્ય રીતે એ લોકો ઉત્પાદનની ફિલિસફી સાથે મુખ્ય પ્રવાહના ઉદ્યોગની વિરુદ્ધમાં જ્યાં માલનું મોટા પાયે ઉત્પાદન થાય છે તેનો ઉદ્દેશ બેરોજગાર સ્તર ઘટાડવાનો છે. એ લોકોનો એટલે કે સરકાર પણ અને ગ્રામીણ ક્ષેત્રે ઔદ્યોગિકરણ કરવાનું કારણ એ છે કે લોકોને ત્યાં જ બેરોજગારીનું જે પ્રમાણ છે એ ઘટવા માટેનું આ એક છે. એટલે બેરોજગારનું સ્તર ઘટાડવાનો એ પ્રયત્ન સરકાર કરે છે અને લોકો પણ પોતે પણ ઘણા બધા, તમને હું ઉદાહરણ આપીશ કે કયા કયા ગ્રામીણ ક્ષેત્રે ઉદ્યોગો જોવા મળે છે અત્યારે. એટલે વ્યક્તિગત અને ઘરની આવકમાં પણ એ વધારો થાય છે, કારણ કે પ્રવૃત્તિઓનું પ્રમાણ પણ મોટું છે. નાણાકીય જરૂરિયાતો પણ સામાન્ય રીતે થતી જોવા હોય છે. TM દાદને આપણે જે મેં વ્યાખ્યા આપી હતી એ પ્રમાણે આપણે જાણીએ છીએ કે TM ડાક અનુસાર ગ્રામીણ ઉદ્યોગોની કલ્પના પોતે જ એક સરખી અને સ્વીકૃત વ્યાખ્યાઓનો અભાવ ધરાવે છે. એટલે કારીગરો, ઉદ્યોગો વગેરે જેવા શબ્દો સાથે એની વાત એમને વળી. અને આ 1962માં ગ્રામીણ ઉદ્યોગ પ્રોજેક્ટ કાર્યક્રમની ભલામણ એમણે કરી હતી અને અહેવાલમાં ગ્રામ અને લઘુ ઉદ્યોગો ક્ષેત્ર પર આયોજન પંચે 1988માં ગ્રામીણ ઉદ્યોગો જે છે એ નીચેની પંક્તિઓ દ્વારા એ ગ્રામીણ ઉદ્યોગ, હાથવણાટ, હસ્તકલા, સેરીકલ્ચર, સેરીકલ્ચર એટલે ખબર છે તમને સેરીકલ્ચર? હેલો, અવાજ આવે છે ને વિદ્યાર્થીઓ? હેલો, સંભળાય છે અપન? યસ સર, યસ સર, સંભળાય છે. એટલે સિરિકલ્ચર કોને કહીશું આપણે? કઈ ખ્યાલ છે સિરિકલ્ચર જેવા ઉદ્યોગોનું પ્રમાણ પણ આપણે ત્યાં નથી. સિરિકલ્ચર રેશમના કીડા, બરાબર? યસ સર. રેશમના જે કીડા એમાંથી શું બને ખબર છે તમને? રેશમના તાંતણા. હા, એનાથી સાડીઓ અને એ બધા એના તાંતણાથી છે ને. મોબાઈલ નું કવર પણ તમને વાંસ માંથી બનાવેલું જોવા મળશે, છત્રી પણ જોવા મળશે, બહેનોને જે પર્સ છે એ પણ તમને જોવા મળશે. કની બંબુ માંથી, વાંસ માંથી બનાવેલી, બરાબર? એટલે આ રીતે આ હસ્તકલા છે, ગ્રામ ઉદ્યોગ, ગ્રામ ઉદ્યોગોમાં આવે લુહારી કામ, સુથારી કામ, બરાબર? પછી અત્યારે તો તમારે સરકાર પણ, તમે સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજનામાં તમે ભણેલા હશો કદાચ, ન ભણેલા હોય તો એ યોજના દ્વારા લોકોને 10 દિવસની એની ટ્રેનિંગ આપીને પોતાના પગ પર ઉભા રહે એવા પ્રયત્નો કરવાના પણ પ્રયત્નો થયેલા. એટલે આ રીતે સિરિકલ્ચર જેવા ઉદ્યોગોનો પ્રકાર ગ્રામીણ વિસ્તારોમાં નાના અને સેવાકીય ક્ષેત્રે પણ આ એવી સારી એવી પ્રવૃત્તિ થયેલી છે. એટલે ગ્રામીણ ઔદ્યોગિકરણમાં કૃષિ બહારની આર્થિક પ્રવૃત્તિઓનો પણ એમાં સમાવેશ થયેલો છે. એટલે ગામડાઓમાં હાથ ધરવામાં આવે છે અને ઘરોથી નાના કારખાનાઓ સુધી, એટલે કે
કદમાં વધારો થાય છે એટલે આ પ્રવૃત્તિના કેટલાક ઉદાહરણો કુટીર નાના પાયે એ ઉત્પાદન થાય છે ઉત્પાદન અને પ્રક્રિયા વગેરે એમાં જોવા મળે છે અને આ વિવિધ પ્રકારની સેવાઓ ઘરગથ્થુ સમય જતા ઉદ્યોગોમાં ઘટાડો થયો છે આ બધી જ સેવાઓ અત્યારે એમાં ધીરે ધીરે ઘટાડો થયો છે ગ્રામીણ ક્ષેત્રે ત્યારે નાના પાયે બિન ઘરગથ્થુ ઉદ્યોગો વિસ્તૃત થયા છે હવે નાના પાયે છે ને બિન ઘરગથ્થુ ઉદ્યોગોનું વિસ્તરણ થયેલું જોવા મળે છે તમને મીણબત્તી અગરબત્તી આ બધી પાપડ ને આ બધા બધા ઘણા બધા ઉદ્યોગો હવે ઘરગથ્થુ થયા છે કુટીર સાહસો પાર્ટ ટાઈમ કૌટુંબિક શ્રમ પર આધારિત છે એટલે નાના પાયે ફૂલ ટાઈમ અને વિશિષ્ટ ગ્રામીણ ઉદ્યોગ કરતા પ્રમાણમાં ઓછા કાર્યક્ષમ ગ્રામીણ ઉદ્યોગીકરણ માટે ઉપસર્ગ તરીકે વપરાતો ગ્રામીણ શબ્દ સ્પષ્ટ જરૂરિયાત દર્શાવવા માટે છે એટલે આ રીતે કાયમી ઔદ્યોગિકરણ પ્રક્રિયાઓ અને એક અલગ વચ્ચે શરતી અને જોડાણ સમાજનો વિભાગ એટલે ઔદ્યોગિકરણ એ માલ અને સેવાઓનું ઉત્પાદન કરવાની પ્રક્રિયા છે ગુડ્સ જે છે બરાબર વસ્તુઓ એ ઉત્પાદન કરવાની પ્રક્રિયા છે એટલે ચોક્કસ ઉત્પાદન ટેકનોલોજી અને ઉત્પાદન પ્રક્રિયાઓનો ઉપયોગ ગ્રામીણ ઉદ્યોગ પરંપરાગત અર્થમાં આર્થિક પ્રવૃત્તિ તરીકે ગણવામાં આવે છે એટલે પ્રવેશની સરળતા સ્વદેશી સ્ત્રોતો પર નિર્ભરતા જેવી સુવિધાઓ સાથે લાક્ષણિક નાના પાયે કામ કારીગરી ટેકનોલોજી અને આવડતની પ્રચારિક બહાર મેળવેલ કુશળતા સ્કૂલિંગ સિસ્ટમ જોકે આ જે છે ટેકનોલોજીકલ અપ્રચલિતતાથી પીડાય છે એટલે ઓછી ઉત્પાદકતા બિન કાર્યક્ષમતા અસંગત ગુણવત્તા નિષ્ઠુરતા અને તેના પર નિર્ભર પ્રકૃતિની દયા એટલે વૈશ્વિકરણમાંથી બહાર આપણે આવા અને નવી ટેકનોલોજીનું આગમન ઉપયોગમાં લેવાતી તકનીકોમાં નવીનતા અથવા સુધારણા માટે ઉત્પાદન વધારવા ગ્રામીણ ઉદ્યોગોમાં પણ વાસ્તવમાં સમય આવી ગયો છે કેમ કે આપણે અત્યારે જોઈશું કે આપણે હવે જે લોકો એ પરંપરાગત કોઈ પણ ખેતી કે એવું કરે એના કરતાં ખેતીમાં એટલું બધું વરસાદ આધારિત ખેતી હોવાથી સિંચાઈની હોય તો ત્રણે સિઝનોમાં તમે આપણે એને કે લીલો ત્રિકોણ કહે છે બરાબર પણ એવું એવી પરિસ્થિતિ આપણા દેશમાં સિંચાઈનું જે છે સિંચાઈ જો તમે જોશો 43% કે એટલો જ એ સિંચાઈ પર આધારિત આપણો દેશ છે બાકી તમારે 62% જેવા તો આકાશી ખેતી ઉપર આધારિત છે એટલે એમાં હવે આપણે સુધારણા કરીને તમારે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન લોકો જે છે પોતાના પગ પર ઊભા થાય પોતે સુથારી કામ લુહારી કામ બરાબર નાના નાના પાયાના ઉદ્યોગોનો એ કરે તો એને સ્થળાંતર ન કરે પણ લોકોને રોજગારી પણ આપે એટલે આ જે છે એટલે એવો આ આના માટેનો સમય હવે પાકી ગયો વાસ્તવમાં આ સમય હવે આવી ગયો છે આપણે ગ્રામીણ ઉદ્યોગીકરણને એક પ્રયાસ તરીકે વિચારીએ નવીનતાની જરૂર છે જે રાજ્ય પ્રાયોજિત નાના પાયે ઉદ્યોગીકરણથી એ થવાય અને રાજ્ય પણ એને આપણે જે તે સ્ટેટ જે છે એનો અત્યારે કરે કે ગ્રામીણ અને અર્ધ ગ્રામીણ વિસ્તારોમાં સેવા આપવા માટે ગ્રામીણ ઉદ્યોગીકરણનો ખ્યાલ વ્યાપકપણે બિન ખેતી પ્રવૃત્તિમાં રોજગારના રસ્તાઓને સરળ બનાવવાનો સમાવેશ કરે છે એટલે ગરીબો ન રહેવાની જગ્યા નજીક વિખરાયેલા જે લોકો છે એને આપણે હવે ગરીબોની તરફેણમાં આવકના વિતરણમાં વધતા ઉત્પાદનની જરૂર પડશે એટલે સામૂહિક વપરાશ અને વેતન માલનો લેખો જેના દ્વારા ઉત્પાદન કરી શકાય છે એટલે ગ્રામીણ ઉદ્યોગ જે છે અથવા લઘુ ઉદ્યોગ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી ટેકનોલોજીનો ઉપયોગ અને સંભવિત ગ્રાહકોનું ધ્યાન દોરવા માટે સક્ષમ બન્યું છે એટલે ગ્રામીણ ઉદ્યોગોના ઉત્પાદનો માટે પણ હિતાવહ છે બરાબર ચુતાર અને સેતુરામન અનુસાર ગ્રામીણ ઉદ્યોગીકરણ એ રોજગારલક્ષી વિકાસ છે વ્યૂહરચના આવશ્યકપણે નાના પાયે પ્રવૃત્તિ ઉપર વધુ ભાર મૂકે છે આ ગ્રામીણ ગરીબો માટે માત્ર મોટી રોજગારી અને આવકની તકો જ આપી નથી ખાસ કરીને પણ વિકાસમાં તેમની ભાગીદારીને સરળ બનાવે છે હવે આપણે એમાં અહીંયા આગળ જોઈશું ગ્રામીણ ઉદ્યોગનું મહત્વ જે છે એમાં અમે આ વાતો કરી અને
ગ્રામીણ ઉદ્યોગોનું મહત્વ જો જોઈશું તો મોટાભાગના વિકાસિત દેશોમાં ભારત સહિત ગ્રામીણ શ્રમ બળ રહ્યું છે, ઝડપથી વધી રહી છે, પરંતુ રોજગારીની તકો ઓછી થઈ રહી છે. જમીન તરીકે કૃષિના વિસ્તરણ માટે ઉપલબ્ધ વધુ ને વધુ દુર્લભ તકો બની રહી છે. બિન ખેતી રોજગારી માટે વિસ્તૃત થવું જોઈએ. જો ખરાબ થતી ગ્રામીણ ગરીબીને તપાસ્યું હોય, મોટા પાયે શહેરી ઉદ્યોગની અપેક્ષિત વૃદ્ધિ અને રચનાને જોતા તેઓમાંથી સ્થળાંતર કરનારા કામદારોને વધતી ભરતીને શોષી લેવાની શક્યતા નથી. એટલે શહેરો માટે ગ્રામીણ વિસ્તાર જે છે એ માંથી સ્થળાંતર ન થાય એના માટે લોકોએ જે છે સરકાર અને પોતે પોતાના પગ પર સારું રહી શકે અને પોતે સારું એવું શું કરી શકે, પોતાના લોકોને રોજગારી પણ આપે અને નાના પાયા નાના હસ્તકલાકારી કે નાનો ઉદ્યોગ કરીને એ પોતે લોકોને બે ચાર લોકોને રોજગારી આપે એવા પ્રયત્નો હવે કરવા જોઈએ. કેમકે લોકો શહેરો તરફ ન જાય એના માટેનો એ છે. એટલે આપણે શહેરી ફેલાવાની પ્રક્રિયા ધીમી કરવી જોઈએ. આપણે જે શહેરી ફેલાવ, લોકોને ખબર છે કે શહેરોમાં જ કામ મળે છે એટલે પછી ત્યાં શું થાય છે, ગંદકી થાય, બરાબર, ગીચતા થાય, વસ્તી ગીચતા જોવા મળશે. શહેરો ગ્રામીણ ક્ષેત્રે પણ તમે ચોમાસામાં ગામડું નથી ગમતું, ઉનાળા અને શિયાળામાં ગામડું ગમે છે. કેમ કે તમારે પશુપાલનનો વ્યવસાય હોય તો ગામડામાં રસ્તા પર જ એ કરતા હોય છે, બરાબર, એનું મળ જે છે સાંડ એ તો. હલો, શું થયું? એટલે શહેરો માટે ગ્રામ્ય વિસ્તાર આપણે શહેરી ફેલાવાની પ્રક્રિયા ધીમી કરવી જોઈએ. તેના ઉચ્ચ સામાજિક અને પર્યાવરણ ખર્ચ જેમ કે વીજ છે, પ્રદૂષણ, અવાજ આવે છે, બોલવું છે. હલો, ના સર, ભૂલમાંથી ચાલુ. હલો, ચાલુ થઈ ગયું. સારું, તો આપણે જે શહેરો તરફ લોકોનું જે સ્થળાંતર જે થાય છે એને દૂર અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ કે કામદારો જે એટલે કે શહેરી ઉદ્યોગોને અપેક્ષિત વૃદ્ધિ શક્ય એટલે જે છે એને શક્યતાને ઘટાડવાની, શહેરો માટે ગ્રામ્ય વિસ્તાર આપણે શહેરી ફેલાવવાની પ્રક્રિયા ધીમી કરવી જોઈએ. તેના ઉચ્ચ સામાજિક અને પર્યાવરણ ખર્ચ જેમ કે ભીડ, પ્રદૂષણ, જમીનની કિંમત વગેરેમાં વધારો થાય છે, તેથી માનવ શક્તિનું ડાયવર્ઝન બને છે. એટલે કૃષિ ક્ષેત્રથી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રો માટે અનિવાર્ય છે. આજે આપણે જાણીએ છીએ કે મોટા ભાગે લોકો છે ને પ્રાઇમરી સેક્ટરથી સીધા સર્વિસ સેક્ટર તરફ જાય. ઉદ્યોગ ક્ષેત્રનું પ્રમાણ આપણે જોઈશું તો એનું પ્રમાણ પણ હવે સર્વિસ સેક્ટરનું પ્રમાણ વધુ છે અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરનું પણ અધિક એટલે કે પ્રાઇમરી સેક્ટર કરતાં વધુ છે. પણ કેટલીક વખત પ્રાઇમરી સેક્ટરથી સીધા એ લોકો ક્યાં જાય છે, સર્વિસ સેક્ટર જાય. એટલે સેવા ક્ષેત્રમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં રોજગારી મર્યાદિત છે. ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ જરૂરી છે. ગ્રામીણ ઉદ્યોગકરણને જનરેશનનું એટલે કે એ જનરેશનનું વાહન માનવામાં આવે છે. એટલે ઉત્પાદક રોજગાર ઉત્પન્ન કરવા માટે, ઉત્પાદક રોજગાર અને આવક અને ગ્રામીણ ગરીબો માટે આવક એ ગ્રામીણ ઉદ્યોગનું મહત્વ હોઈ શકે. એટલે એના માટેના કેટલાક જે પરિબળો છે એ પરિબળો મેં તમને અહીંયા આપેલા છે. ગ્રામીણ ઉદ્યોગનું મહત્વ એના માટેના કેટલાક જવાબદાર કારણો છે કે તેઓ શહેરી સ્થળાંતરને ધીમું કરી શકે છે અને તેનાથી શહેરીકરણની સમસ્યાઓ હળવી થઈ શકે છે. તમને જો ગ્રામીણ ક્ષેત્રે તમને રોજગારી મળતી હોય તો શહેરી તરફ જે પ્રયાણ લોકો કરે છે એ પરિબળોને આપણે ઓછા કરવાના પ્રયત્નો થવા જોઈએ. તો ગ્રામીણ ક્ષેત્રે પણ નાના પાયાના ઉદ્યોગો હોય તો શહેરી ક્ષેત્ર શહેરીકરણની સમસ્યાઓ આપણે હળવી કરી શકીએ. કેમકે મોટા ભાગે લોકો માઇગ્રેશન થઈને ક્યાં જાય છે, શહેરો તરફ જાય છે. તો શહેરીકરણની સમસ્યાઓ આપણે હળવી કરવાની છે. મોટા શહેરોમાં ઔદ્યોગિક એકમોની એકાગ્રતા ઘટાડીને તેઓ પર્યાવરણમાં સુધારા તરફ એટલે કે મોટા શહેરોમાં છે ને
ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રી એવી મોટી મોટી સ્થાપવામાં આવે છે, પણ એનું જે ગંદુ પાણી એ નદીઓમાં જમીનોમાં, તમે જોશો કે વડોદરામાં કોયલીથી માંડીને આ બધા જે એરિયામાં તમે 20 ફૂટે તમને પીળું પાણી નીકળતું જોવા મળે છે. ટ્યુબવેલ ખોદો ને તમે, બોર કરો તો 20 ફૂટે તમને પીળું પાણી જોવા મળે છે, કેમ કે ત્યાં ઘણું બધું જમીનમાં એ જમીન નકામી થઈ ગઈ છે, એટલા માટે કે ત્યાં કોઈ પાક થઈ શકવાનો નથી. એટલે મોટા શહેરોમાં ઔદ્યોગિકમોને એકાગ્રતા ઘટાડીને તેઓ પર્યાવરણમાં સુધારા તરફ જોડી જાય છે, અને પર્યાવરણમાં એન્વાયરમેન્ટને આપણે સાચવવું ખૂબ જ જરૂરી છે. તો ખેડૂતો ગ્રામીણ આવકમાં વધારો કરી શકે છે અને બિન ખેતી રોજગારી ઉત્પાદન કરી શકે. એટલે ખેડૂતો છે ને ગ્રામીણ આવકમાં વધારો થાય તો ખેતીમાં તો એટલી બધી આવકો થતી નથી, એને માંડ માંડ ખાવા પૂરતું કાં તો વેચી શકાય એટલું બધું અનાજનું ઉત્પાદન થઈ શકતું નથી. આ વર્ષે પણ વરસાદ સારો નથી, કેમ કે પહેલા સારો પડ્યો પણ અત્યારે કઈ એટલું બધું સૌરાષ્ટ્રમાં એટલો બધો વરસાદ નથી. એટલે બિન ખેતી રોજગારી ઉત્પાદન કરી શકે, એટલે બિન ખેતી એટલે નાના પાયાના ઉદ્યોગો કે એમાં હસ્તકલા કારીગરી કે પછી બરાબર કોઈ પણ એવા ઉદ્યોગો ગ્રામીણ ક્ષેત્રે થાય અને એનાથી લોકોને રોજગારી, તેઓ કુશળ અને અકુશળ બેરોજગારી બંને ઘટાડી શકે છે. કોણ કે જ્યાં તમારે ગ્રામીણ ક્ષેત્રે જો જે સારો નાના પાયાનો ઉદ્યોગ હોય તો તેઓ કુશળ અને અકુશળ બેરોજગારી બંનેને એ ઘટાડી શકશે, કેમ કે આ બંને એ લોકોને તમે રોજગારી આપી શકો. તેઓ વધુ પડતું ટાળીને સંતુલિત ઔદ્યોગિકને પ્રોત્સાહન આપી શકે છે, બરાબર. એટલે વધુ પડતું એટલે કે સંતુલિત ઔદ્યોગિકરણને બેલેન્સ કરી શકે, એને પ્રોત્સાહન આપી શકે એવું બની શકે. તો સ્થાનિક જરૂરિયાતો પર આધારિત છે અને સ્થાનિક વપરાશને વધુ સારી રીતે પૂરી કરી શકે છે. તેઓની જે સ્થાનિક જરૂરિયાતો પર આધારિત તમારે નાના પાયાના ઉદ્યોગો ખોલવાના અને સ્થાનિક વપરાશને વધુ સારી રીતે પૂરી કરી શકશે. એટલે આ રીતે ગ્રામીણ ઉદ્યોગનું મહત્વ કેટલાક જે છે એ પરિબળ આપણે જોયા, બરાબર. એટલે ગ્રામીણ ઉદ્યોગકરણનું મહત્વ જે છે એની આપણે વાત કરી. હવે આમ ગ્રામીણ વિસ્તારમાં ઉદ્યોગોનું વિકેન્દ્રીકરણ શ્રેષ્ઠ શક્ય છે. ભારત જેવા ગીચ વસ્તી ધરાવતા દેશો માટે વિકાસની વ્યૂહરચના ગ્રામ અને લઘુ ઉદ્યોગોના વિકાસના ઉદ્દેશો જે છે, એટલે આમ ગ્રામીણ વિસ્તારમાં ઉદ્યોગોનું જે છે ને વિકેન્દ્રીકરણ શ્રેષ્ઠ છે કે ભારત જેવા ગીચ વસ્તી ધરાવતા દેશો માટે વિકાસની જે વ્યૂહરચના છે એ વિકાસની વ્યૂહરચનામાં આપણે વિકાસની વ્યૂહરચનામાં આપણે ગ્રામ અને લઘુ ઉદ્યોગના વિકાસનો ઉદ્દેશ હોવો જોઈએ. એક પંચવર્ષીય યોજના અનુસાર વિકાસના જે ઉદ્દેશો છે એ ગામ અને નાના ઉદ્યોગોને વધારે મહત્વ આપવું જોઈએ. ઉદ્યોગોના વિકાસ અને વ્યાપક પ્રસારમાં મદદ કરવા માટે, પછી કારીગરોની કમાણીનું સ્તર વધારવા માટે, સ્વરોજગારના માર્ગો જાળવવા અને બનાવવા માટે, એટલે આ બધા જે છે એ જે છે એ માટે પણ ખૂબ જ, એટલે ગ્રામ્ય અને નાના પાયા ગ્રામીણ ક્ષેત્રે નાના પાયાના ઉદ્યોગોને વધારે મહત્વ આપવું જોઈએ, વધારે હોવા જોઈએ કે લોકો માઇગ્રેશન ન થાય. લોકો શહેરો તરફનું જે આપણે ન જોયું કે શહેરો તરફનું જે છે એ શહેરીકરણની સમસ્યાઓને આપણે હળવી કર્યું હોય તો ગામ અને નાના ઉદ્યોગોને આપણે વધારે પ્રમોટ મહત્વ એને આપવું જોઈએ. ઉદ્યોગોના વિકાસ અને વ્યાપક પ્રસારમાં મદદ કરવા માટે, કારીગરન કમાણનું સ્તર વધારવા માટે, સ્વરોજગારના માર્ગો જાળવવા અને બનાવવા માટે, સ્થાનિક કુશળતાના ઉપયોગ દ્વારા માલ અને સેવાઓનો નિયમિત પુરવઠો સુનિશ્ચિત કરવા અને સંસાધનોની સુધારેલી પદ્ધતિઓ સાથે સંયોજનમાં ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા, યોગ્ય તાલીમ અને પ્રોત્સાહનો પેકેજ દ્વારા ઉત્પાદન થવું જોઈએ. દેશના કારીગર અને કલા વારસાને સાચવવા માટે આપણા જે દેશની જે કારીગરી છે અને કલા વારસાને પણ સાચવવી ખૂબ જ જરૂરી છે, બરાબર. એટલે પછી એમાં ખ્યાલ આવે છે તમને કે નથી સમજાતું તો મને કહેજો વચ્ચે, હા પૂછી શકો છો કે ભાઈ આમાં અમને નથી ખબર પડતી તો એ તમને એ કહે. હવે ગ્રામીણ ઉદ્યોગોની ભૂમિકા અને વિકાસ, હવે ગ્રામીણ ઉદ્યોગોની જે ભૂમિકા છે
ભારતમાં કુટીર અને ગ્રામીણ ઉદ્યોગોનો મહત્વનો વ્યવસાય રહ્યો છે. વર્ષોથી ગામડાઓમાં ભૂમિહીન અને અન્ય ગરીબ લોકો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને તેમના માટે આવક અને રોજગારની તકો હકીકતમાં કૃષિ અને ગ્રામીણ ઉદ્યોગો એકબીજાના પૂરક તરીકે છે. એટલે આ સેક્ટર બીજા સ્થાને છે. ખેતી પછી રોજગારીનો સૌથી મોટો હિસ્સો તે નબળાઓના જીવનને સ્પર્શે છે અને સમાજના અસંગઠિત વિભાગો જેમાં અડધાથી વધુ લોકો કાર્યરત છે, ખાસ કરીને મહિલાઓ, લઘુમતીઓ એ જે છે એ હાસ્યામાં ધકેલાનાર છે. માઇક્રોના 55% અને નાના ઉદ્યોગો MSME એકમો માલિક સંચાલિત સાહસો એક વ્યક્તિ સાથે છે. તેઓ કાર્યબળના 32% અને ઉમેરાયેલા મૂલ્યના 29% હિસ્સો એ ધરાવે છે. એટલે બિન કૃષિ ખાનગી બિન સંગઠિત સાહસોમાં આ ક્ષેત્ર ઉત્પાદનમાં કુલ ટર્નઓવરમાં 40%થી વધુનું યોગદાન એ આપે છે. એટલે આ ક્ષેત્ર જે છે નાના પાયાના ઉદ્યોગો જે છે એ 40%થી વધુનું યોગદાન એ આપે છે. એટલે ક્ષેત્ર ઉત્પાદન વિકાસમાં આશરે આપણે જે એક્સપોર્ટમાં આપણે 45%, એટલે કે નિકાસમાં આપણે 45% અને આશરે 35% કુલ નિકાસ ભારતમાં ગ્રામીણ ઔદ્યોગિક પ્રવૃત્તિનો વિશાળ એ ગ્રામીણ ઔદ્યોગિક પ્રવૃત્તિથી આપણે આટલું નિકાસ કરીએ છીએ. એટલે જે ગામોમાં ખાસ કરીને અત્યંત ઔદ્યોગિક શહેરી સમાજ તરફથી તીવ્ર સ્પર્ધા હોવા છતાં પરંપરાગત જેમ કે તેમને આ કારીગરો તેમના હાથથી ટકી રહે છે. એટલે ટેકનોલોજી ખાસ કરીને જેમાં થોડો સુધારો થયો છે તેમાં ફેરફાર સાથે ગતિ જાળવી નથી. ક્ષેત્ર અથવા બજારની માંગ ભારત સરકાર વિવિધ પ્રચાર એટલે કે વિવિધ જાહેરાતો દ્વારા સંસ્થાઓ અને બજેટ ફાળવણી ગ્રામીણ ઔદ્યોગિક પ્રવૃત્તિઓને ટેકો આપે છે. એટલે ગ્રામીણ ઔદ્યોગિકરણનો સમર્થન આપવાનું લક્ષ્ય ધરપકડ માટે સક્ષમ વાતાવરણ બનાવવું, ગ્રામીણથી શહેરી સ્થળાંતર અને સ્થાનિક સ્તરે રોજગારનું સર્જન થાય એના માટેના આખરે વ્યક્તિગત અને ઘરગથ્થુ આવકમાં ઘટાડો વધારો જે ગરીબી તરફ દોરી જાય છે તો એને આપણે દૂર કરવું હોય તો આ ગ્રામીણ ક્ષેત્રે ખૂબ જ મહત્વનું. એટલે આ ગ્રામીણ ક્ષેત્રની ભૂમિકા આ ઉદ્યોગો જે છે એ ગ્રામીણ ઉદ્યોગની વિશેષતાઓ શું છે તો વિશેષતાઓમાં આપણે જોઈએ કે તેની પ્રચંડ વિવિધતા અને સતત વિકસતા સંદર્ભને જોતા ગ્રામીણ ઔદ્યોગિક પ્રયોગિક એક મુશ્કેલ કાર્ય છે. અને આનો શ્રેષ્ઠ પુરાવો બાંધકામમાં રોજગારની શોધમાં ગ્રામીણ વસ્તીનું શહેરી વિસ્તારમાં સ્થળાંતર થાય છે. તમે જોતા હશો કે મોટા ભાગે લોકો છે ને એ બાંધકામ ક્ષેત્રે શહેરોમાં એટલે કે ગ્રામીણ ક્ષેત્રથી શહેરો તરફ જતા હોય છે. જો ઊંચી ઊંચી બિલ્ડિંગો બનતી હોય ત્યાં ગ્રામીણ ક્ષેત્રના લોકો ત્યાં રોજગાર માટે સ્થળાંતર મોટા ભાગે એ જે બાંધકામ ક્ષેત્રે આપણે ઘણું બધું સ્થળાંતર ગ્રામીણ ક્ષેત્રમાંથી થાય છે. એટલે ગ્રામીણ વસ્તીનું શહેરી વિસ્તારમાં સ્થળાંતર ઉદ્યોગ, હોટલ અને રેસ્ટોરન્ટ વગેરે કેટલીક વિશિષ્ટ સુવિધાઓ અને ગ્રામીણ ઉદ્યોગો જે છે એ સુવિધાઓમાં પણ મોટાભાગે ગ્રામીણ ક્ષેત્રથી લોકો થાય છે. તમે જોશો કે બાંધકામમાં તો ખરું જ પણ ઉદ્યોગોમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ લોકો સ્થળાંતર થતા જોવા મળે છે. એટલે ગ્રામીણ ઉદ્યોગોના મુખ્ય ફાયદા જે છે એમાં જોઈશું તો પહેલું છે ગામ ખાદ્ય અને લઘુ ઉદ્યોગ વિશે મહત્વ ધરાવે છે. તેની ઉચ્ચ રોજગાર સંભાવના માટે જે અત્યંત મહત્વનું બની જાય છે. ભારત જેવી અર્થવ્યવસ્થા જે વિપુલ પ્રમાણમાં શ્રમ પુરવઠાની લાક્ષણિકતા ધરાવે છે અને સહવર્તી બેરોજગારી આજે લગભગ 40 લાખ લોકો આ ઉદ્યોગમાં પૂર્ણ સમય અથવા આંશિક અંશકાલીન રોજગારી મેળવે છે એટલે અર્ધ રોજગારી મેળવે છે. આ આંકડો જે છે ગણિત કાર્ય કુલ લોકો કરતા ઘણો વધારે છે. ઉત્પાદન ખાણકામ ક્ષેત્રે પણ ગ્રામીણ ક્ષેત્રે લોકો વધુ એ થાય છે. આ ઉદ્યોગો ઓફ સિઝનમાં એટલે કે તમારે શિયાળો અને ઉનાળા સિવાય જે એ ઉનાળામાં જે છે એટલે કે આ ઉદ્યોગો ઓફ સિઝનમાં પણ રોજગારી પૂરી પાડે છે.
ખેતી માત્ર મોસમી રોજગારી પૂરી પાડે છે, એટલે ગામ અને કુટીર ઉદ્યોગો લોકોને રોજગારી ઓફ સિઝનમાં તેમના રોજગારના મુદ્દાઓને પહોંચી વળવા મદદ કરે છે. એટલે ગ્રામીણ ક્ષેત્રે તમે જોશો કે ચોમાસામાં એમને સારી રોજગારી મળે, પછી ઉનાળામાં અને શિયાળામાં એટલી બધી, વિન્ટરમાં એટલી બધી એને રોજગારી ન મળતી હોવાથી આ જે છે એ ઓફ સિઝનમાં પણ એ લોકોને રોજગારી આપે છે. કોણ? તમારે પાસે. એટલે આ લોકો માઇગ્રેશન થવા, એટલે ગ્રામીણ ઉદ્યોગની વિશિષ્ટતા હોત તો લોકો શું છે કે ગ્રામીણ ક્ષેત્રથી, ગ્રામીણ એટલે કે ગામડાઓથી લોકો શહેરો તરફ સ્થળાંતર ન થાય એના માટેનું. પછી ગ્રામ ખાદ્ય અને કુટીર ઉદ્યોગ હેઠળ આવતા લોકોને રોજગારી આપે છે. સ્ત્રીઓ, વૃદ્ધો, બાળકો, શારીરિક રીતે વંચિત જેવી ખાસ કેટેગરી વગેરે ઉપરાંત તે કામ કરતા લોકો માટે પાર્ટ ટાઈમ તકો બનાવે છે. વધારાને આવક મેળવવા માટે ક્યાંક પૂર્ણ સમયના આધારે પણ એ લોકોને રોજગાર. એટલે આ રીતે ગ્રામ ખાદ્ય અને કુટીર, બરાબર, હાથ વણાણથી માંડીને બરાબર ચરખા ચલાવવા, ગાંધીજી તે ગુજરાત વિદ્યાપીઠે પણ કેટલા લોકોને જે આટીઓ બનાવવાની છે, કદાચ તમે જોયું હશે ચરખાઓ ગામડાઓમાં હોય છે અને નાના નાના ચરખા પણ હોય મોટા, એટલે સૂતરની આટીઓ બનાવીને એમાંથી આપણે ખાદીના કપડાઓ બનતા હોય. આમાંના મોટાભાગના ઉદ્યોગો ઘરના પરિસરમાં સ્થિત છે, જે નોકરી કરતા લોકો માટે લાભ તરીકે પણ હોય છે. ગ્રામ અને કુટીર ઉદ્યોગો શ્રમ વિપુલ અને મૂડી માટે વરદાન છે. ભારત જેવી દુર્લભ અર્થવ્યવસ્થા મૂડી ઉત્પાદન અને મૂડી શ્રમ ગુણોત્તર તુલનાત્મક રીતે ખૂબ ઓછી છે, એટલે કે મૂડીરોકાણની રકમ રોજગારના એકમ દીઠ જરૂરી અને મૂડીરોકાણ જરૂરી છે. ઉત્પાદન એકમ તુલનાત્મક રીતે ખૂબ ઓછું છે, બરાબર, એટલે આ પણ ખૂબ જ જરૂરી છે. નીચા મૂડી ઉત્પાદન ગુણોત્તર અને ઓછી સગર્ભા અવસ્થા અવધિને કારણે તેઓ બિન ફુગાવ વૃદ્ધિને પ્રોત્સાહન પણ આપે છે. એટલે બિન ફુગાવ વિરુદ્ધિ, ઇન્ફ્લેશનરી ગેપ જે કહે છે, બિન ફુગાવ વૃદ્ધિને પણ એ લોકો પ્રોત્સાહન આપતા હોય છે. ખાદી અને ગ્રામ ઉદ્યોગોને ખાસ મદદ મળી રહી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં સમાજના નબળા વર્ગોને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે ગ્રામીણ ક્ષેત્રે ખાદી અને ગ્રામ ઉદ્યોગોને ખાસ મદદ સરકાર પણ અત્યારે કરે છે. તમે એન્યુઅલ રિપોર્ટ 2020-21 જોશો તો તેમાં બધી જ બાબતો, કોટેજ ઇન્ડસ્ટ્રીઝને વધારે, બરાબર, અને એને મહત્વ આપેલું છે. આ ઉદ્યોગો સંસાધનોનો ઉપયોગ અને સંસાધનના અર્થશાસ્ત્રને પ્રોત્સાહન આપે છે. સંરક્ષણને સુનિશ્ચિત કરવા માટે સરળતાથી અપનાવી શકાય તેવી તકનીકો અપનાવવામાં આવે છે. સ્થાનિક રીતે ઉપલબ્ધ કાચા માલનો મહત્તમ ઉપયોગ અમુક સમયે ત્યાં થાય છે. બિન પરંપરાગત કાચા માલનો ઉપયોગ જેમાં એ રૂપાંતર થાય છે. આપણે જાણીએ છીએ કે કૃષિમાંથી જ રો મટીરિયલ, કાચો માલ તો આપણને ઉદ્યોગોમાં થવો જોઈએ. તમે જોશો કે આપણે શેરડીનું ઉત્પાદન કરતા હોય ખેડૂતો, જ્યાં સારો વરસાદ હોય અને પાણીની સારી સુવિધા હોય, તો કાચો માલ તરીકે તમારે ખાંડ કે ગોળ બનાવવો હોય તો શેરડી જરૂરી છે. એટલે કાચા માલનો ઉપયોગ જેમાં રૂંપાંતર કૃષિમાંથી જ થાય છે, એટલે એમાં પછી ખાંડ કે ગોળ બનતી હોય છે. આ તો એક તમને ઉદાહરણ. એટલે આ ઉદ્યોગો પ્રાદેશિક આર્થિક અસંતુલનને ઘટાડવા મદદ કરે છે. આ ઉદ્યોગો પસાત, આદિવાસી સહિત લગભગ તમામ વિસ્તારોમાં વિકાસ કરી શકે છે અને પર્વતીય અને દુર્ગમ વિસ્તારોમાં પણ એનો એ સારો એવો વિકાસ થાય એના માટેના સરકાર પ્રયત્ન કરે છે. એનું લોકો પણ અત્યારે એ કરે. આ ઉદ્યોગો રોજગારીની તકો અને આવક વધારવામાં મદદ કરે છે. હવેથી ગ્રામીણ વિકાસની ગતિમાં પણ વધારો થતો જાય છે. એટલે મોટા ઉદ્યોગોની તુલનામાં નાના ઉદ્યોગોને પ્રોત્સાહન પ્રાપ્ત થાય છે. તેઓ બનાવેલા ઇકોલોજીકલ એટલે કે તમારે પર્યાવરણને નુકસાન ન થાય એ મુદ્દાઓને કારણે વધુ એ ધ્યાન આપવાનું પણ એમાં છે. પણ એટલું બધું નાના પાયાના ઉદ્યોગો એટલું બધું પર્યાવરણને, ઇકોલોજીને કંઈ એટલું બધું ઇફેક્ટ કરતું નથી. એટલે ઉર્જા સંકટ અને વિદેશી વિનિમય કટોકટીનું સર્જન થાય. ખાદી અને ગ્રામ ઉદ્યોગો માત્ર બહુ ઓછી ઇલેક્ટ્રિકલ પાવરનો ઉપયોગ કરતા નથી, અથવા તો તેનો ઉપયોગ નહિવત કરતા હોય, અથવા તેલનો પણ ઉપયોગ કરે છે એ લોકો, બરાબર. એટલે ખાદી છે ને એટલું બધું ઇલેક્ટ્રિક
એટલે કે વીજળીનો એટલો બધો ઉપયોગ થતો નથી. એ કાં તો કેટલીક વખત ઇલેક્ટ્રિકનો પાવરનો ઉપયોગ પણ નથી કરતા, એ વખત કરતા હોય તો નહિવત કરતા હોય, અથવા તો તેલનો એ ઉપયોગ કરતા હોય. એટલે આ રીતે ભારતમાં ગ્રામીણ ઉદ્યોગની વિશેષતા જે છે એ તમને તમને વાત કરી બરાબર. એટલે આ થોડુંક મેં તમને આપણે સિલેબસમાં તમારે આ છે જ ભારતમાં ગ્રામીણ ઉદ્યોગીકરણ એટલે શું એની વાત તો આપણે એ જોઈ છે, પણ ભારતમાં ગ્રામીણ ઔદ્યોગિકરણની જે વાત થોડીક હતી એ થોડી મેં વાત આ અહીંયા કરી છે. આપણે જાણીએ છીએ કે ભારત ગ્રામીણ ગરીબી બેરોજગારી ભારતીય અર્થતંત્રના ખૂબ જ ઊંચા પ્રમાણમાં જોવા મળે છે બરાબર. ભારતનું ગ્રામીણ અર્થતંત્ર આ વધતા જતા મજૂર જથ્થાને ઉત્પાદક રોજગારી આપી શકે તેમ નથી, અને ભારતના કૃષિ ક્ષેત્રે નીચી રોજગારી સાપેક્ષતા હોવાથી રોજગારીમાં વધારો થઈ શકે તેમ નથી બરાબર. એટલે તેથી જ ગ્રામીણ ભારતમાં બિન કૃષિ પ્રવૃત્તિઓની ખૂબ જ જરૂરિયાત છે. જો આ નહીં કરવામાં આવે તો વધુ ને વધુ શ્રમિકો ગામડાઓમાંથી આપણે શહેરો તરફ સ્થળાંતર કરશે, જે ક્યારેય સ્વીકાર્ય નથી. કેમ કે શહેરોને આપણે શું કરીશું, ગીચતાવાળા કરીશું, એટલું બધું વસ્તી ગીચતા થાય શહેરોમાં, ને એના કારણે એ લોકોનું સ્વાસ્થ્ય પણ અને જે શહેરોમાં રહેતા લોકો એને પણ એ થાય. એટલે સંકલિત ગ્રામ વિકાસ માટે કૃષિ ક્ષેત્રમાંથી પશુપાલન, ડેરી, વનીકરણ, મત્સ્ય ઉદ્યોગ, ફળ ફૂલ તરફ જે સ્થળાંતર થઈ રહ્યું છે એના કારણે જમીન વિહોણા અને નાના ખેડૂતોને તેમાંથી લાભ મળી રહ્યા છે. પરંતુ આ કૃષિ ક્ષેત્રે વધુ પડતું ભારણ એ ઈચ્છવા યોગ્ય નથી, અને તેના કારણે ઉદ્યોગોના માળખામાં ફેરફારો જરૂરી બન્યા છે. એટલે વિકસતા દેશોમાં ઝડપી ગ્રામીણ ઉદ્યોગીકરણ એ રોજગારીની તકોમાં બિન કૃષિ ક્ષેત્રે વધારો કરી શકે છે બરાબર. એટલે તમને મેં જે વાત કરી એ વાતમાં આપણે જોઈશું કે આ રીતનું ગ્રામીણ ઉદ્યોગીકરણ, મને લાગે છે તમે ઘણા બધા ગ્રામીણ ક્ષેત્રથી આવતા હશો, કેમકે અક્ષય વસાવા છે, મહેશભાઈ રાઠવા છે બરાબર, એ લોકો મને લાગે ગામડેથી જ હતા હશે. કેટલા જણા ગામડાથી આવે છે? હલો, સંભળાય છે ને? કેટલા જણા હશો તમે? 20, આપણે અત્યારે 19 જણા છીએ, 19 માંથી કેટલા ગ્રામીણ છે? એ સોલંકી સારું, વાંધો નહી. તમને ખ્યાલ આવ્યો છે આટલું ચલાય એમાં કઈ કોઈને કઈ પ્રશ્ન છે? હાલો, કેમ કે આમાં શું છે ઓફલાઈન માં એટલી મજા લાઈવ રહ્યો ને તો તમે સારું આપણે કરી શકીએ. બાકી આપણે શું છે, હું એક વન વે થાય છે, હું બોલતો જાઉં બોલતો, તમે એનો રિસ્પોન્સ શું હશે કેવો હશે મને ખ્યાલ નથી આવતો. પણ આપણે ગ્રામીણ ક્ષેત્રથી લોકો સ્થળાંતર ન થાય એના માટે એ લોકોને સરકારે ખાદી ગ્રામ ઉદ્યોગને વધારે, કોટેજ ઇન્ડસ્ટ્રીઝ જે છે એને વધારે પ્રમોટ સરકાર પણ કરે છે. તમને એની રિપોર્ટના થોડાક હું પીપીટી બતાવીશ, આંકડાઓ એક્સપોર્ટ કેટલું થાય છે ને એ બધું. પણ જે છે ને ગ્રામીણ ઔદ્યોગિકરણના કારણે આપણે શહેરો તરફ લોકોનું સ્થળાંતર, માઇગ્રેશન વધુ ન થાય એ ઓછું કરવા માટેના પ્રયત્નો સરકાર પણ કરે છે અને કેટલાક જે છે એ થાય છે બરાબર. એટલે આપણે ગ્રામીણ ગરીબીનું પ્રમાણ અત્યારે કેટલું હશે ખબર છે કોઈને? ભારતમાં ગ્રામીણ ગરીબી કેટલી છે? કેટલી હશે? કેટલા લોકો ગરીબ હશે આશરે કોઈ ખબર છે? નથી ખબર આશરે કેટલા હશે, કેવો છો ખરા? 2019 માં 300 મિલિયન
લોકો ગરીબ હતા, બરાબર, એટલે કે 28%. અને તમે જોશો અત્યારે તો, અત્યારે જોશો તો 21.9%, 7 સપ્ટેમ્બર 2021 પહેલા પ્રમાણે 21.9% લોકો ગરીબ છે ભારતમાં, બરાબર. અને આપણા આપણા દેશમાં ગરીબમાં ગરીબ રાજ્ય હોય તો છત્તીસગઢ છે. આપણા દેશમાં ગરીબમાં ગરીબ રાજ્ય હોય તો છત્તીસગઢ છે, બીજા ક્રમે ઝારખંડ છે, ત્રીજા ક્રમે મણિપુર છે, બરાબર. એવા દસ આરામ છે, પણ આ રીતને આપણા દેશમાં ગરીબ લોકોનું પ્રમાણ છે જોવા મળે છે. પછી બેરોજગારીનું પ્રમાણ પણ અત્યારે ખૂબ જ CMIE રિપોર્ટ જે છે, બરાબર, તો એ રિપોર્ટ પ્રમાણે બેરોજગારીનું પ્રમાણ જે છે એ 3 ઓગસ્ટ એ 7.4% હતું, એટલે કે રૂરલમાં 6.45%, 3 ઓગસ્ટ 2 માં, અને ઇન્ડિયામાં 7.4%, એટલે કે અર્બનમાં 8.32% લોકો બેરોજગાર હતા. 4 ઓગસ્ટ 2021 રોજ જે છે રૂરલમાં 6.49%, અને અર્બન એટલે શહેરમાં 8.30%, એટલે 7.06% જેટલું બેરોજગારીનું પ્રમાણ આપણા દેશમાં જોવા મળે છે, બરાબર. એટલે અત્યારે જોઈશું 17 જૂન 2021 રોજ આપણે એગ્રીકલ્ચર સેક્ટર જે છે એનો એમાં એગ્રીકલ્ચર અને એલાઇડ સેક્ટરમાં 20.19%, ઇન્ડસ્ટ્રીયલમાં 25.92% એનો કોન્ટ્રીબ્યુશન છે, ફાળો છે. સર્વિસ સેક્ટરમાં 53.89%, એટલે સર્વિસમાં 53.89%, ઇન્ડસ્ટ્રીયલમાં 25.92%, અને એગ્રીકલ્ચરમાં 20.19%, એટલે 100% તમારે થાય, બરાબર. એટલે આ રીતે ભારતમાં પણ એનું પ્રમાણ આપણે જોઈ શકીએ. ભાઈ એગ્રીકલ્ચર અને અન્ય ઉદ્યોગો સાથે એલાઇડ સેક્ટર એટલે પશુપાલન, ફળ ફૂલ જે છે, વનીકરણ, મત્સ્ય ઉદ્યોગ, આમ એનું પ્રમાણ આ રીતે જોવા મળતું હોય છે, બરાબર. એટલે હવે ગ્રામીણ ઉદ્યોગોનો વિકાસ અને તેના પ્રશ્નો પણ આપણે થોડીક એની વાત આગળ કરી. પણ ભારતમાં નાના પાયાના ઉદ્યોગો જોઈએ તો આપણા દેશમાં અહીંયા લખે છે ત્યારે તો બહુ આ તો ઘણી લાંબો, પણ 2.2 મિલિયન જેટલા નાના પાયાના ઉદ્યોગો હતા, અત્યારે તમારે એન્યુઅલ રિપોર્ટમાં તમને જોવા મળશે. એટલે વિશ્વમાં સંખ્યાની દ્રષ્ટિએ 100થી વધુ છે, અને આ ક્ષેત્રમાં જુદી જુદી 5000 જેટલી ચીજ વસ્તુ ઉત્પન્ન થાય છે નાના પાયાના ઉદ્યોગો, બરાબર. એટલે એનો હિસ્સો પણ અત્યારે જોશો ત્યારે 1997માં એનો નાના ક્ષેત્રનો 140% જેટલો હતો, અને 34% જેટલી કુલ નિકાસ થતી હતી. અત્યારે તમે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી જે છે એના એકમો જે છે એ તમારે 1,05,21,190 એકમો એ થાય છે. એમાં 55% એ ગ્રામીણ ક્ષેત્ર રૂરલ એરિયામાં જોવા મળે છે, અને એમાં GDPનો જે ફાળો 2018-19 એ 30% જેટલું કોન્ટ્રીબ્યુશન હતું. અત્યારે આપણે નિકાસ કરીએ છીએ, એક્સપોર્ટ કેટલું કરીએ, 35% જેટલું એક્સપોર્ટ કરીએ છીએ. 1997માં આપણે 34% કરતા અત્યારે 1% વધી ગયા છે, એટલે 2018-19 આપણે અત્યારે 35% જેટલા એક્સપોર્ટ કરીએ છીએ એવું અહીંયા થાય છે. એટલે કુલ આ અખિલ ભારત સ્તરે કરવામાં આવેલા સંરક્ષણ મુજબ આપણે જોઈશું કે નાના પાયાના ઉદ્યોગની સંખ્યા જે છે એ 2,57,797 વધીને 9,86,861 જેટલી થયેલી છે. અને તમને મેં કીધું કે નાના પાયાના ઉદ્યોગો 1,05,21,190 એકમો આપણા દેશમાં છે, પરંતુ આ બંને સમયગાળા દરમિયાન કાર્યરત એકમોની સંખ્યા જે છે એ તમને
1,59,321 થી વધીને 5,93,709 આ જૂના આંકડા છે, પણ અત્યારે લેટેસ્ટ આંકડો તમને મેં કીધો 1,05,21,190 એકમો તમને જોવા મળે, બરાબર. એટલે 1988ના અંદાજ મુજબ કુલ એકમોમાંથી 62% એકમો આ પછાત વિસ્તારોમાં હતા, ત્યારે જે બેકવર્ડ એરિયા વિસ્તારો હોય એમાં એ 62% એકમો જોવા મળતા. એટલે ત્યારે 7મી પંચવર્ષ યોજના દરમિયાન નાના પાયાના એકમોમાં વાર્ષિક 12.7% અંદરે વધારો થયેલો છે, અને રોજગારીમાં વધારો જોઈએ તો 90 લાખથી 119.6 લાખ થયો છે. એટલે 1993-94માં નાના પાયાના એકમોની સંખ્યા 23.84 લાખ છે, જેના દ્વારા જે છે એ તમને હું આ એક કોષ્ટક છે એમાં બતાવીશ તમને. આમાં આ જે છે ને કે ભાઈ શેર ઓફ ગ્રોસ વેલ્યુ એડેડ જે છે એ જીવીએ એમએસએમઈ ઓલ ઇન્ડિયા જીડીપીમાં કેટલો ફાળો છે, ટોટલ એમએસએમઈ જે ગ્રોસ વેલ્યુ એડેડ જે છે એ તમે જોશો કે 14-15માં આટલું હતું, અને ગ્રોથ ની ટકાવારી આમાં નથી 14-15માં. ટોટલ જે છે ગ્રોસ વેલ્યુ એડેડ એ તમે જોશો તો અહીંયા 1,15,000 એ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં એનો ફાળો 2014-15 નો છે, બરાબર. એ જ રીતે તમે 2018-19માં જોશો તો એ પણ તમને જોવા મળે છે. એટલે 30.27% ઓલ ઇન્ડિયા ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં એનો 30.27% જેટલો ફાળો જોવા મળે. આ રીતે એ પણ અહીંયા આ તમને જૂના આંકડાઓ આપશે, પણ અહીંયા તમને આ 15 છે, બરાબર. એમએસએમઈ કેટલી એક્ટિવેટ છે એ પણ અહીં તમને અમે આવેલ છે. એસ્ટિમેટેડ નંબર ઓફ એન્ટરપ્રિન્યોરશીપ ઇન લાખમાં છે, એટલે મેન્યુફેક્ચરિંગ જે છે બરાબર એમાં રૂરલમાં 114.14 લાખ જેટલી છે, અર્બનમાં 82.50 છે, અને ટોટલ 196.65 લાખ જેટલી જોવા મળે. એમાં શેરની ટકાવારી જોઈએ તો 31% જોવા મળે. ઇલેક્ટ્રિસિટીમાં હજી રૂરલમાં 0.3 છે, અર્બનમાં પણ 0.01 છે, એટલે ટોટલ 0.03 જોવા મળે છે. એનું શેર કંઈ નથી જોવા. ટ્રેડ જે છે વ્યાપારમાં જોઈએ છે તો 108.71 લાખ જેટલા માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ જે છે એ આપણને જોવા મળે છે, બરાબર. એટલે અર્બનમાં 121.64 લાખ, ટોટલ તમને 230.35 લાખ, અને એનો શેર છે 37%. અધર સર્વિસીસ જે છે 102 લાખ જેટલા અધર અન્ય સેવાઓ જે છે એમાં જોવા મળે છે, અને અર્બનમાં 104.85, ટોટલ તમને 206.85, એટલે એનો શેરનો ફાળો છે એ 33%. એટલે આ રીતે તમારે રૂરલમાં 324.88 લાખ જેટલા તમારે માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ જે છે 324.88 લાખ એ તમારે સંખ્યા જોવા મળે છે. અર્બનમાં 309 લાખ તમને એ જોવા મળશે, અને ટોટલ તમારે 633.88 લાખ જોવા મળે, એટલે એનો ટકાવારી 100. આ રીતે જે છે એ અહીંયા તમને આપવામાં આવેલ છે, પણ અહીંયા તમારે એન્યુઅલ રિપોર્ટ 2020-21 જોશો તો એમાં બધું જ આપેલું છે, કેટેગરી વાઇઝ પણ એસસી એસટી ઓબીસી અને અન્ય, એ પણ એ મારે આંકડાઓ લેવાનું નથી, એ રહી ગયા છે. પણ આ રીતે તમારા આપણા દેશમાં જે છે એ ગ્રામીણ વિકાસની જે વાત મેં કરી એમાં આ જે આંકડાઓ છે એવો આજ આ પ્રકારની વસ્તુઓ એ લોકો ત્યારે એ ખાસ કરીને નાના પાયાના એકમો દ્વારા હવે ઘણા બધા પ્રકારની ચીજ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. ખાસ કરીને એમાં આપણે જોઈ શકીએ સાદી
ઉપભોગ્ય વસ્તુનો ઉત્પાદન થી ખૂબ ઊંચી ચીજ વસ્તુનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. તેના દ્વારા ખાસ કરીને ચામડાની વસ્તુઓનું, જેમ તમે જોશો કે પર્સ છે, બેલ્ટ છે, પર્સ છે, આ બધી જ ચીજ વસ્તુઓ ચામડામાંથી. એટલે ચામડું ક્યાં હોત, ગ્રામીણ ક્ષેત્રે પશુપાલન જે કરતા હોય અને ઢોર મરી જાય પછી ચામડું લેવાનું એક બહુ અઘરું કામ છે જે લોકો એમાં એ કરતા હશે. આપણે તો બેલ્ટ સારો દેખાય બરાબર લેધરનો એમ કહીએ કે આપણે બેલ્ટ કે પર્સ કે લઈએ, પણ ચામડું ચામડાનો ઉદ્યોગ એ ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રે વધુ જોવા મળે છે. એટલે ખાસ ચામડાની વસ્તુઓનું, પ્લાસ્ટિક અને રબરની વસ્તુઓ, તૈયાર કપડાં, લોખંડની વસ્તુઓ, સાબુ અને પાવડર, આ બધી 5000 જેટલી, એનાથી પણ વધુ વસ્તુઓ ચીજ વસ્તુ બનતી હોય, પણ 5000 જેટલી વસ્તુઓમાં આ બધી ચીજ વસ્તુઓનું આપણે એ કરીએ છીએ કે ચામડું છે, ચામડાની વસ્તુઓનું, પ્લાસ્ટિક અને રબરની વસ્તુઓ, તૈયાર કપડાં, લોખંડની વસ્તુઓ, સાબુ અને પાવડર, દીવાસળી, દંતમંજન, લાકડા અને સ્ટીલનું ફર્નિચર, રંગ, વીજળીના ઉપકરણો, ટીવીનું કેબિનેટ, તેમજ વાતાનુકૂલન લગતા સાધનો, એટલે કે એસીમાં કેટલાક સ્પેર પાર્ટો જે છે એ પણ ગ્રામીણ ક્ષેત્રે બનતા હોય છે. લેમ્પ છે, બલ્બ જે છે, ચશ્માના કાચ છે, દવાઓ, યંત્રના સાધનો, ઇલેક્ટ્રિકલ મોટર્સ, સ્પેરપાર્ટ, ચોકલેટ, દાઢી કરવાના સાધનો વગેરે નાના પાયાના ઉદ્યોગો માટે વિદ્ય, ટેકનોલોજીકલ અને માળખાકીય મોટા પ્રમાણ નબળાયો એમાં જોવા મળે છે. એટલે ભારતમાં એ જે 5000 જેટલી ચીજ વસ્તુઓ નાના પાયાના ઉદ્યોગોમાં બને છે એમાં આ કેટલીક વસ્તુઓ અહીંયા મેં તમને કે આવી આવી ચીજ વસ્તુઓ બનતી જોવા મળે છે. એટલે આ રીતે આ જે નાના પાયાનો ઉદ્યોગ છે, ડિસેમ્બર 1980માં નાના પાયાના એકમો માંદા એકમો ને સિકનેસ જે માંદા એકમો છે ને એ માના પાય આ જે છે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી ને આ બધું તમારે બારોટ સાહેબ છે એમણે આખો PhD કરેલું છે બરાબર સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ પર. અને માંદા પાયા જે માંદા એકમો સિકનેસ જે છે બરાબર એમાં પણ ત્રિવેદી સાહેબના હાથની જે NS પરમાર સાહેબ છે BJM માં એમણે એના પર પણ આખો PhD નું થીસિસ ડેવલપ કરેલો છે. એટલે અહીંયા આપણે નાના પાયાના જે એ માંદા એકમો જે સંખ્યા છે એ માંદા એકમોની વાત આપણે કરીએ તો માંદા એકમો જે છે ડિસેમ્બર 1980ની વાત છે પણ હું લેટેસ્ટ આંકડા પણ તમને આપીશ. એટલે ડિસેમ્બર 1980માં નાના પાયાના એકમોમાં માંદા એકમોની સંખ્યા છે 23,147 હતી, જેને 1986માં વધીને 1,45,770 થઈ, જે 6 વર્ષની અંદર 6.3 ગણો વધારો સૂચવે છે. એટલે આ જ સમયગાળા દરમિયાન મોટા ઉદ્યોગોમાં માંદા એકમોની સંખ્યા 409 થી 714 થઈ છે, જે 1.75 ગણો વધારો સૂચવે છે. એટલે ડિસેમ્બર 1987ના અંતમાં નાના પાયાના 20,259 એકમોએ માંદા દર્શાવવામાં આવ્યા છે, જે આગળના જે છે આગળના વર્ષની સરખામણીમાં 40% વધારો સૂચવે છે. એટલે આ રીતે જે માંદા એકમો છે એ માંદા એકમોનો હું તમને થોડા લેટેસ્ટ આંકડા બતાવું તો તમે જોશો અહીંયા અમે PPTમાં નથી બતાવ્યા પણ હું તમને કહીશ કે જે માંદા એકમો 1993માં 2,23,170 હતા અને એમાં ખાસ કરીને એ 1993માં એટલા જોવા મળે છે, 1994માં 2,56,452 હતા, 2007માં આ બધા આંકડા આવશે પણ એ તમને નેટ પર જોવા મળશે 1,14,132 એ નાના પાયાના માંદા એકમો જે છે એ જોવા મળે છે બરાબર. એટલે તમે ખાસ કરીને આ જે નંબર ઓફ જે SIC યુનિટ જે માંદા એકમો છે એ તમિલનાડુમાં 9,488 અને એમાંથી 9,895 જેટલા એ માંદા એટલે એની પાછળ જે છે એ માર્ચ 2007ના આ ડેટા છે. ગુજરાતમાં પણ તમે જોશો તો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ યુનિટ જે છે એ કેટલા 3,699 અને એની પાછળ
એમાઉન્ટ કેટલી ખર્ચેલી? 420.37 લાખ હશે, અહીં કઈ નથી બતાવ્યું, પણ એટલી હતી. અને નંબર ઓફ જે છે એ માન સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી 3,350 જેટલા એ માંદા એવું ગુજરાતમાં જોવા મળે છે. પછી ઉત્તર પ્રદેશ પણ છે, વેસ્ટ બેંગોલ, ઓડિશા અને આખા દેશમાં. 2000 માર્ચ 2007ના તમને આંકડા બતાવું છું. ઓલ ઇન્ડિયામાં જોઈશું તો નંબર ઓફ જે માંદા એકમોના યુનિટ હતા 12,06,824 જેટલા જોવા મળે છે. અને એમાંથી જે માંદા એકમો હતા એ 11,04,132 જેટલા જોવા મળે છે. એટલે આ રીતના એના આંકડા જોયો. પછી એ જે માંદા એકમો જે છે એને 2012ના પણ મને બતાવું છું, 2012 સુધીના પણ મને મળેલા છે. એ પણ હું તમને કહીશ કે 1998 થી 2008 સુધીના આંકડાઓ જોવા મળે છે કે ભાઈ ટોટલ નાના પાયાના ઉદ્યોગો જે છે એ 2008માં 1,00,000માં છે, 272.89 લાખ જેટલા યુનિટ જે છે એ થયા હતા. એમાંથી માંદા 0.85 છે અને પર્સન્ટેજ એને ટકાવારીમાં જોઈએ તો 0.31 જોવા મળે છે, બરાબર. એટલે એની પાછળ મૂડીરોકાણનું પ્રમાણ પણ જોઈશું તો 5,58,190 કરોડ જેટલી એની પાછળ ઇન્વેસ્ટમેન્ટ કરેલ આપણે મૂડીરોકાણ. અને પછી એનું જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું પણ એમાં જે માંદા થયો એની પાસે આપણે 1,01,00,000 એટલે કે 13,849 કરોડ જેટલું એને એટલે પર્સન્ટેજ 2.48% જેટલું એ 2008ના આંકડા પ્રમાણે આપણે જોયું છે, બરાબર. એટલે આ રીતે માંદા એકમો જે છે એનું પ્રમાણ પણ આપણે જોયું. એટલે આપણે અહીંયા આવેલું કે માંદા એકમો કયા કયા, આ નાના પાયાના એકમોમાં અંદાજિત બેંક શાખાનું પ્રમાણ પણ આ રીતે જોવા મળતું હતું કે બેંક શાખાનું પ્રમાણ જે છે એ 4,874 કરોડ જેટલું હતું જોવા મળે છે. એટલે નાના પાયાના એકમોમાં મધ્યમ અને મોટા ઉદ્યોગો કરતા આ માંદગીનું પ્રમાણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. એટલે માર્ચ 1992ના અંતમાં કુલ નબળા એકમની સંખ્યા જે 2.48 લાખ હતી, જેમાંથી નાના પાયાના ક્ષેત્રમાં 2.47 લાખ એકમો નબળા હતા. એટલે 1991માં આ એકમો પાછળ ₹10,767.82 કરોડનું મૂડીરોકાણ થયું હતું, જેનું પ્રમાણ 1992માં વધીને 11,05,11,533.30 કરોડ થયું હતું, જે 7.11% વધારો સૂચવે છે. એટલે 1993-94માં કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ મુજબ કુલ માંદા એકમોમાં નાના પાયાના એકમોનું પ્રમાણ 99.13% છે, પરંતુ તેમાં સરેરાશ બેંક શાખાનો હિસ્સો માત્ર 26.88% જેટલો હતો. એટલે આ નાના એકમોને ટેકનોલોજીકલ પાયો નબળો જોવા મળે છે. અને નાના એકમોને ટેકનોલોજીની સમાશોષણ કરવાની ક્ષમતા કેટલી છે તે અંગેનો કોઈ ચોક્કસ અંદાજ જોવા મળતો નથી. એટલે આ ઉપરાંત ખૂબ નાના એકમોની પરંપરાગત કાર્યક્ષમતા અને ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો એ ખૂબ જ જરૂરી છે. એટલે ઉદ્યોગો એ કૃષિ સાથે આગળ વધવા તો પાછળથી સંકળાયેલા છે. જો તેના કદ અને કૃષિ ક્ષેત્ર પર સીધો આધાર તેમજ ગ્રામીણ વિસ્તારના આર્થિક જીવન ધોરણ સાથે સંકળાયેલ તો કૃષિ આધારિત ઉદ્યોગો ખૂબ જ મહત્વના છે. એટલે આપણા દેશમાં કૃષિ આધારિત ઉદ્યોગો હોય તો ખૂબ જ સારા, કેમ કે કાચો માલ તો તમારે ખેતીમાંથી જ એટલે ખેડૂતો દ્વારા જ એને પૂરો પાડે છે. એટલે આ ઉદ્યોગો કૃષિ ક્ષેત્રમાં નિક્ષેપો પૂરા પાડવાનો અથવા તો કૃષિ ઉત્પાદનના ઉપયોગ દ્વારા ઉત્પાદન કરવાનું કાર્ય કરે છે. એટલે કૃષિ ઉદ્યોગો એ કૃષિ ક્ષેત્રના સુધારણા માટે મહત્વનો ભાગ ભજવે છે. તેના દ્વારા ખેડૂતોની આવકમાં વધારો થાય છે અને કૃષિ ઉત્પાદકતા પણ વધે છે. આ ઉદ્યોગો દ્વારા ગ્રામીણ અર્થતંત્રનો મુખ્ય બે પ્રશ્નો
ગરીબી અને બેરોજગારી દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. કેમ કે આપણા દેશમાં ગરીબી અને બેરોજગારીને દૂર કરવી એ ખૂબ જ જરૂરી છે. પરચુરણ ઉદ્યોગમાં પણ ઘણા બધા પ્રશ્નો જોવા મળે છે. તેઓની ક્ષમતાનો માત્ર 40-50% એટલો જ ઉપયોગ થાય છે, ત્યારે તેમના માતૃ એકમોએ અન્ય ઉત્પાદન તરફની પ્રાથમિકતા આપે છે. ત્યારે આવા ઉદ્યોગોએ ઉત્પાદનમાં ફેરફાર કરી શકતા નથી. એટલે આ પરચુરણ ઉદ્યોગો એ તેઓની ટેકનોલોજી પોતાના માતૃ એકમ સાથે સુધારવાની જરૂર હોય છે. તેઓની માતૃ એકમો સાથેનો સંબંધ પણ પૂરતા પ્રમાણમાં જોડાય રહેવો જોઈએ અને આ માતૃ એકમો દ્વારા પરચુરણ એકમોએ પણ ટેકનોલોજીના હસ્તાંતરણમાં મદદ કરવી જોઈએ. પરચુરણ એકમો એટલે કિરિયાણાની દુકાન છે, એવી બધી તમે એમાં જોશો તો ઘણા બધા એના પણ એ છે કે આવી બધી જે છે ઘણા બધા તમારે અગરબત્તી કે દંત મંજન માટે કે એવી બધી તમને એ જોવા મળશે. એટલે એમાં પણ એ થાય છે. એટલે અત્યારે તમે જોશો કે પરચુરણ જે ઉદ્યોગો છે એનું પણ, એટલે આ પરચુરણ ઉદ્યોગો તેઓની ટેકનોલોજી પોતાના માતૃ એકમો સાથે સુધારવાની જરૂર હોય છે. તેઓની માતૃ એકમો સાથેનો સંબંધ પણ પૂરતા પ્રમાણ જળવાઈ રહેવો જોઈએ અને આ માતૃ એકમો દ્વારા પરચુરણ એકમોએ પણ ટેકનોલોજીના હસ્તાંતરણમાં મદદ કરવી જોઈએ. કાચા માલ સામાનમાં ગુણવત્તાયુક્ત પુરવઠો પૂરો પાડવો જોઈએ. કેમ કે જો ગુણવત્તાયુક્ત ક્વોલિટી વાળો તમારો રો મટીરિયલ ન હોય તો એનું ઇનપુટ પણ એવું આવે, તમારું ઉત્પાદન પણ જો કાચો માલ સારો ન હોય તો તમારું જે ફાઇનલ ગુડ જે છે અંતિમ ઉપયોગ માટે જે ચીજ વસ્તુ બનતી હોય એ સારી ન પણે. પણ ગુણવત્તાયુક્ત કાચો માલ હોય તો તમારી સારી ક્વોલિટીવાળી ચીજ વસ્તુઓ બનતી હોય છે, કે જેથી અંતિમ ઉત્પાદન એ શ્રેષ્ઠ હોઈ શકે. એટલા માટે કે કાચો માલ સામાન ગુણવત્તાયુક્ત પુરવઠો પૂરો પાડવો જોઈએ કે જેથી અંતિમ ઉત્પાદન એ શ્રેષ્ઠ હોઈ શકે. એટલે સામાન્ય રીતે આ પરચુરણ જે છે એ પરચુરણ એકમ એ માત્ર એક જ માતૃ એકમ પર આધારિત હોવો જોઈએ કે જેથી બંને એકમોનો વૈકલ્પિક ઉપલબ્ધ પૂર્ણ કરી શકાય. તેને અન્ય નાના એકમોને હરીફાઈથી બચવા જોઈએ અને તેઓને સબસિડી અને બીજા પ્રોત્સાહનો પૂરો પાડવા જોઈએ. બરાબર. એટલે આ રીતે એના ઘણા બધા પ્રશ્નો પણ છે. માંદા એકમો પણ આપણા દેશમાં જોવા મળે છે. એટલે આપણે જોઈશું કે સંસ્થાકીય મદદની વાત કરીશું તો એમાં નાના અને ગ્રામીણ ઉદ્યોગોને ઘણા સ્વરૂપોમાં સરકારી મદદ કરવામાં આવે છે. કેટલીક ચીજ વસ્તુનું ઉત્પાદન એ માત્ર નાના ક્ષેત્રના એકમ માટે અનામત રાખવામાં આવે છે અને તેમની ખરીદી પણ સરકારી સંગઠનો નક્કી કરે ભાવે એ ખરીદે છે. આપણે જે ખાદી ગ્રામ ઉદ્યોગ જેની વાત કરી છે એ સરકાર છે એના પર વધારે ભાર અત્યારે મૂકે છે. તેમ છતાં આ પ્રકારના સંસ્થાકીય મદદના મોટા ભાગના લાભો એ નાના પાયાના એકમોના ભોગે મોટા એકમો મેળવતા હોય છે. જેમ કે નાના પાયાના એકમો માટે ઉત્પાદન માટે અનામત રખાયેલી ચીજ વસ્તુની સંખ્યા જે છે એ 1967-68માં 91 તે ડિસેમ્બર 1995 વધીને 873 જેટલી થઈ છે. એટલે સ્ટોરેજ કરે, અનામત રાખે, રિઝર્વમાં રાખે એ વસ્તુ. એટલે 1955થી ઔદ્યોગિક વસાહતોનો કાર્યક્રમ દેશભરમાં અમલી બનાવવામાં આવ્યો. તમે કદાચ જ્યારે આનંદબેન પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે લોકોને કહેતા કે તમે પોતાનો માલ જે છે ટેકાના ભાવે નહીં, તમે જે કપાસનું ઉત્પાદન પુષ્કળ થાય તો એમને તમે સંગ્રહો, એના માટે એ બાંધકામ માટે 5 લાખ નહીં આપતા કે તમે એવું બાંધો, પણ પોતાની પાસે જમીન જ ઓછી હોય તો કેવી રીતે બાંધી શકવાના. એટલે ઘણા બધા પ્રશ્નો હોય તો તમારે ભાવ ન હોય તો અત્યારે પણ અત્યારે તો હેલ્પલાઇન છે. બરાબર. કૃષિ જે કૃષિ માટેની કેટલીક હવે તમારે 24 કલાક ફોન જે છે એના દ્વારા તમે પૂછી શકો કઈ જગ્યાએ કેટલો ભાવ શું છે, પણ એ પણ કેટલોક વખત તમને ટૂંઈ ટૂંઈ થશે, એટલો બધા સારા જવાબો પણ એ નથી. કેટલીક વાર તમારા ખેડૂતો પણ હવે એ થાય. એટલે ઔદ્યોગિક વસાહતોનો કાર્યક્રમ દેશભરમાં અમલી બનાવવામાં આવ્યો છે અને તેના દ્વારા દેશમાં 800 જેટલા ઔદ્યોગિક ગૃહો ઊભા કરવામાં આવેલા છે. ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસ જે છે ઔદ્યોગિક ગૃહો ઊભા થયેલા છે. તેમના બધા જ
આજે કાર્યશીલ નથી. અત્યાર સુધી લગભગ એમની પાછળ 10 કરોડ થી પણ વધારે જેટલા નાણાં સરકાર દ્વારા ઔદ્યોગિક ગૃહોના બાંધકામ માટે ખર્ચાયા. બીજી તરફ શહેરી વિસ્તારના ઔદ્યોગિક ગૃહો જે ઊભા કરવામાં આવ્યા છે તે અપેક્ષા કરતા વધુ સફળ થયેલા જોવા મળે છે. એટલે આ 1962 થી 49 જિલ્લાઓમાં ગ્રામીણ ઔદ્યોગિક પ્રોજેક્ટનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો અને એ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ ગ્રામીણ વિસ્તારના સાહસિકોનો જે ઇન્ટરપ્રિન્યોર છે જેનામાં આવડત છે એ ઉદ્યોગ ખોલી શકે એના માટે ઉદ્યોગ સાહસિકોનો વિકાસ કરવાનો, વિસ્તરણ સેવાઓ આપવાનો અને તેમાં પાયાનો બધો જ ખર્ચ કેન્દ્ર સરકારે આપવાનો હોય છે અને સાહસિકોને કેટલા 5.5% ના દરે લોન પૂરી પાડવામાં પાડવાની પણ એમાં જોગવાઈ હતી. એટલે જે ઉદ્યોગ સાહસિક હોત આપણે ત્યાં પણ ઇન્ટરપ્રિન્યોરશિપના એ થતા હોય છે બરાબર. એમાં જેનું સારું ટેલેન્ટ હોય ને એ હોય તો એને 5.5 અને 4 કે એવું ઘટી જાય. એટલે આ કાર્યક્રમ છેલ્લા 11 જિલ્લાઓમાં વિસ્તૃત કરવામાં આવેલો ત્યારે અને છેલ્લે તેને ઔદ્યોગિક વિસ્તરણ વધારવાનો અને એકધારી સેવા આપવાનો હતો. પરંતુ વાસ્તવિક રીતે જોઈએ તો મોટાભાગના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રે તેના કાર્યને અસરકારકતા દર્શાવવા નિષ્ફળ ગયા હતા. પહેલા આપણે 11 જિલ્લાઓમાં એની શરૂઆત ભારત દેશમાં કરેલી પણ એમાં પણ એ આપણે નિષ્ફળ ગયેલા જોવા મળ્યા બરાબર. એટલે પછી જે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કાર્યશૈલી જોઈએ તો ટેકનિકલ આર્થિક સર્વેક્ષણ કરવામાં, જુદી જુદી ચીજ વસ્તુનું અપેક્ષિત બજાર શોધવામાં, આપણે તો ઇકોનોમિક્સમાં જાણીએ છીએ કે તમે ચીજ વસ્તુનું ઉત્પાદન કરો પણ એનું માર્કેટ જ ન હોય, બજાર ન હોય તો શું કરવા ઉત્પાદન કરો બરાબર. ઉત્પાદન કરીને ક્યાં તમે એને વેચવા ક્યાં ખેડૂત જાય. એટલે એવી ચીજ વસ્તુનું ઉત્પાદન એનું બજાર હોવું જોઈએ. દાખલા તરીકે ફૂલોની ખેતી કરતો ખેડૂત હોત, ફૂલોની ખેતી એ તો બહુ નાશવંત છે તમને ખબર. ફૂલો તમે એકવાર ગુલાબનું ફૂલ હોય કે કોઈ પણ ફૂલ હોય તોડો, એની પંખીડી જે એની પાંખડી છે એ પડી જાય, પછી તે ફૂલની કઈ વેલ્યુ જ ના રહે, એની કઈ કિંમત ના આવે. તો ફૂલો જેની ખેતી ક્યાં થઈ શકે કે જ્યાં ફૂલોની માંગ વધુ લોકો કરતા હોય, મંદિરો હોય. ધારો કે ભાવનગરમાં તમે જોશો, પાલિતાણામાં જેનોનું એટલું બધું છે હસ્તગીરી અને પાલિતાણા. તમે કોઈ વખત સર દેરીવાલા સાહેબ તો તમને ખબર અહીંયા હતા ત્યારે એ ટૂર બહુ લઈ જતા. અને અત્યારે તો કોવિડ છે પણ ભવિષ્યમાં તમે પાલિતાણા આવશો તો ત્યાં ફૂલો એટલા બધા, કેમકે એટલા બધા જૈન દેરાસરો છે એટલે ત્યાં ફૂલો, ગુલાબના ફૂલથી માંડી બીજા ફૂલો, આજુબાજુના ખેડૂતો શું કરે, ફૂલોની ખેતી જ કરે બરાબર. અને શેત્રુંજી ડેમ હોવાથી પાણી પણ એમને મળી રહી છે, એટલે બારે માસ તમને એ ફૂલોની ખેતી ત્યાં થતી જાય. એટલે એવી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરો કે એનું માર્કેટ બજાર હોવું જોઈએ. એટલે એના માટે એમ કીધું છે કે જિલ્લા ગ્રામ વિકાસ સંસ્થા અને જે છે એ, એટલે કે ચીજ વસ્તુનું અપેક્ષિત બજાર શોધવામાં ઉભરતા સાહસિકોને મદદ કરવામાં, તેઓને તાલીમ આપવામાં અને શરૂઆતના ગુણવત્તાયુક્ત અંકુશના પગલાં લેવા જોઈએ તેટલું સફળ રહ્યું નથી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રએ જિલ્લા ગ્રામ વિકાસ સંસ્થા અને લીડ બેંકની સાથે, અત્યારે લીડ બેંક નથી કરતી પણ તમારે નાબાર્ડ જે છે, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, નાબાર્ડ જે છે એ નાબાર્ડ એ સાથે રહી સંપૂર્ણ. તમે જોશો કે તમારા ગામોમાં પણ કોઝવે બનાવવાનો હોય, રસ્તા હોય, એ નાબાર્ડનું બોર્ડ લાગેલો હશે કે નાબાર્ડના ગ્રાન્ટમાંથી કે નાબાર્ડના સહાય સહયોગથી આ કોઝવે કે આ જે છે બરાબર એ બનેલો હોય છે. એટલે ત્યારે ગ્રામ વિકાસ સંસ્થા અને ત્યારે લીડ બેંક સાથે અને અત્યારે નાબાર્ડ સંપૂર્ણ સમજૂતી સાથે કાર્ય કરવાનું હોય છે. પરંતુ આ સમજૂતી પણ તેઓની વચ્ચે નબળી પુરવાર થઈ અને તેઓના કર્મચારીગણ પણ યોગ્ય જોવા મળતા નથી. તેઓની અનુસૂચિ પ્રમાણે પણ અધિકારીઓની બદલીઓ થતી જોવા મળે છે. તેઓ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવતી યાંત્રિક માહિતી એ ખૂબ જ ઓછી હોય છે. જે રીતે DIC એટલે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર જે છે બરાબર, ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટર જે છે DIC જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ને તેના વાર્ષિક આયોજનમાં ગ્રામીણ બજાર કેન્દ્રો ઊભા કરવા
જાણવામાં આવ્યું હતું. એટલે તેમાં મોટા ભાગના જિલ્લા કેન્દ્રોએ તે ઊભા કર્યા નથી. એટલે 1980માં ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ જિલ્લા ઉદ્યોગ કાર્યક્રમ અંગે સઘન ચર્ચા કરી અને આ ચર્ચાના આધારે ઓગસ્ટ 1981માં સરકારે નક્કી કર્યું કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની પુનઃરચના કરવી, જેમાં સામાન્ય મેનેજર, તેના હાથ હેઠળ 4 કાર્યકારી મેનેજર અને 3 જેટલા પ્રોજેક્ટ મેનેજર. એટલે અત્યારે તમે જોશો કે દરેક જિલ્લામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તમને જોવા મળે, ત્યાં સિલાઈ મશીનથી માંડીને દરેક ઉદ્યોગ સાહસિક જે એન્ટરપ્રિન્યોર હોય, કોઈ પણ વ્યક્તિનામાં સારું સાહસિકતા હોય તો એના માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર. આગળ શું હતું કે એવું ન હતું. એટલે 1981માં સરકારે નક્કી કર્યું કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની પુનઃરચના કરવી, જેમાં સામાન્ય મેનેજર, એક જનરલ મેનેજર હોય, તેના હાથ હેઠળ 4 કાર્યકારી મેનેજર અને 3 જેટલા પ્રોજેક્ટ મેનેજર, તેમજ જુદા જુદા જિલ્લાઓમાં જરૂરિયાત પ્રમાણે નિષ્ણાંતો ગોઠવવામાં આવે. પરંતુ આ પુનઃગઠન પણ ધીમે ધીમે થઈ રહ્યું છે, કારણ કે તેમને ડર છે કે આ સંપૂર્ણપણે કેન્દ્ર સરકારનું હોવાથી તેને ગમે ત્યારે બંધ કરી દેવામાં આવે. પણ અત્યારે તો તમે જોશો કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દરેક આણંદમાં પણ હશે, ભાવનગરમાં પણ હશે, વડોદરામાં પણ, દરેક જિલ્લામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તમને જોવા મળશે. એટલે ભારત સરકાર નું આ યોજના હોવાથી ક્યારે બંધ થશે નક્કી નથી, પણ અત્યારે તો દરેક જિલ્લાઓમાં એ ચાલે છે. એટલે ભારત સરકારે જૂન 1991માં નવી ઉદ્યોગ નીતિ તૈયાર કરી, જેમાં નાના અને ખૂબ નાના ક્ષેત્રના એકમોમાં વિકાસ માટે એક અલગથી નવી નીતિ ઘડવામાં આવી અને તેમાં એમણે કેટલાક વિસ્તારોને નીતિમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો. વેટેજ આપેલું, એમાં ખાસ કરીને પેલું છે નાના પાયાના ઉદ્યોગને વિત્તીય મદદ કરે, ફાઇનાન્શિયલ રીતે સપોર્ટ કરવાનું જે કામ 1991માં જે નવી ઉદ્યોગ નીતિ થઈ, એમાં નાના પાયાના ઉદ્યોગોને ફાઇનાન્શિયલ મદદ હેલ્પ કરવાની, એ વિત્તીય મદદ છે એ કરવાની. બીજું કે સારી પાયાની સુવિધાઓ પૂરી પાડવી, એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારામાં સારું મળી રહે એવા પ્રયત્નો એ 1991માં જે નવી ઉદ્યોગ નીતિ હતી એમાં કરે. ત્રીજું છે કે નાના પાયાના એકમો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓને સારા બજારની સુવિધા દેશ અને દેશ બહાર ઊભી કરે. અત્યારે નરેન્દ્ર મોદી કહે છે ને કે તમારે ત્યાં રમકડા જે છે કે જે પણ બને છે એને આપણે નિકાસ કરીએ, એક્સપોર્ટ કરીએ એવા પ્રયત્નો કરીએ, અને પોતાના દેશમાં ચીજ વસ્તુનું ઉત્પાદન થાય એના માટેના પણ. એટલે કોઈ પણ જે નાના પાયાના એકમો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓને સારા બજારની સુવિધાઓ દેશમાં અને દેશ બહાર વિદેશમાં પણ મળી રહે એવા પ્રયત્નો કરવાના. ચોથું કે આવા ઉદ્યોગોમાં આધુનિકીકરણ, એટલે કે નવી ટેકનોલોજી આવે તો એ આધુનિકીકરણ, બરાબર, યાંત્રિક સુધારણા અને ગુણવત્તા સુધારણાને ધ્યાનમાં રાખો. એટલે આ બાબતો પણ એમાં આવરેલી કે આવા ઉદ્યોગોમાં આધુનિકીકરણ કરવાનું, યાંત્રિક સુધારા અને ગુણવત્તા સુધારાને પણ ધ્યાનમાં રાખવાનું, ક્વોલિટીવાળી ચીજ વસ્તુઓ બને એવા પ્રયત્નો પણ કરવાના. કેમ કે ક્વોલિટી વગર તમારે કોઈ પણ ચીજ વસ્તુ બનશે તમને ગમે ક્યારે, કે તમારી એની સારી ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુ બનેલી હોય તો જ લોકો એને ખરીદશે, બરાબર. એટલે ગુણવત્તાને પણ સુધારાને ધ્યાનમાં રાખવાના એ પ્રયત્ન કરે. પછી પાંચમું છે કે નાના પાયાના ક્ષેત્રમાં સાહસિકો ઉભા કરવા, ઇન્ટરપ્રિન્યોર સાહસિકો, જે યંગ યુવાનો જે છે કે જેને પણ જે કોઈ પણ ચીજ વસ્તુમાં રસ હોય, નાના પાયાના ક્ષેત્રમાં સાહસિકો ઉભા કર્યા ગ્રામીણ ક્ષેત્રે ખાસ કરીને, એને પણ પાયાના ક્ષેત્રમાં સાહસિકો ઉભા કરવાનું કામ પણ એ 1991 નવી ઉદ્યોગ નીતિ જે બનેલી હતી, બરાબર, એમાં આ બધા જ બાબતોને નાના પાયાના ક્ષેત્રમાં સાહસિકો ઉભા કરવાના. છઠ્ઠું કે હસ્તકળા કારીગરી અને અન્ય ગ્રામ્ય ઉદ્યોગો ઉભા કરવાના. હસ્તકળા કારીગરી, તમે સારું ડ્રોઈંગ કરતા હોય, ચિત્ર દોરતા હોય, કે હસ્તથી બનતી કેટલીક ચીજ વસ્તુઓ, ટોપલી છે,
મેં ના કીધું તમારે વાંસમાંથી છત્રી પણ બને, મોબાઈલનું કવર પણ બને, મોબાઈલ એટલે આ બધી જ હસ્તકળા કારીગરી અને અન્ય ગ્રામ ઉદ્યોગોમાં કરવા, ઔદ્યોગિક વિકાસ માટેના નીતિ નિયમો અને પ્રક્રિયા સરળ બનાવવી. આ 7 જેટલા મુદ્દાઓ જે છે એ 1991માં નવી ઔદ્યોગિક નીતિ જ્યારે મનમોહનસિંહ નાણા પ્રધાન હતા ત્યારે એમણે આ નીતિમાં એ ગ્રામીણ ક્ષેત્રે પણ આ 7 જેટલા મુદ્દાઓને એ લોકોએ આવરી લીધા. નાના પાયાના એકમોમાં મૂડીરોકાણની મર્યાદા જે છે એ ત્યારે 1 કરોડ જેટલી કરવામાં આવી છે અને 1985માં 20 લાખ જેટલી લાખથી 30 લાખ કરવામાં આવી હતી. જે ઉદ્યોગો નિકાસલક્ષી હોય તેઓની મૂડીરોકાણની મર્યાદા વધારવામાં આવી છે, જ્યારે ખૂબ નાના ઉદ્યોગોમાં મૂડીરોકાણની મર્યાદા 20 લાખ જેટલી કરવામાં આવી છે. પણ અત્યારે તમે જોશો તો મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝિસમાં તમે જોશો તો એનું 25 લાખ જેટલું છે માઇક્રોમાં, બરાબર. મીડિયમમાં એ 10 કરોડ 5 કરોડથી 10 કરોડની વચ્ચે છે અને સર્વિસ એન્ટરપ્રાઇઝમાં જે ઇન્વેસ્ટમેન્ટ છે એ 10 લાખથી, એટલે માઇક્રોમાં 10 લાખ, મીડિયમમાં એ 2 કરોડથી વધીને 5 કરોડ જેટલા એટલે થયા છે. એટલે આ રીતે તમારે ક્લાસિફિકેશનમાં માઇક્રો અને મીડિયમના જે છે એ ત્યારે 20 લાખ કે 20 લાખથી મર્યાદા ઇન્વેસ્ટમેન્ટમાં હતું, હવે તમારે 25 લાખ જેટલું જોવા મળે છે માઇક્રોમાં અને એ 25 લાખથી વધીને હવે એ જે છે એ મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝમાં 25 લાખ જેટલું છે અને સર્વિસ એન્ટરપ્રાઇઝમાં એ ઇન્વેસ્ટમેન્ટ 10 લાખ જેટલું છે, બરાબર. અને તમે મીડિયમમાં જોશો તો એનું 5 કરોડથી વધીને 10 કરોડ જેટલું થયું અને સર્વિસ સેક્ટરમાં જે છે એ 2 કરોડથી મીડિયમમાં 2 કરોડથી વધીને 5 કરોડ જેટલું જોવા મળે છે. આ રીતે જે છે એ નાના પાયાના ઉદ્યોગોનો પ્લાન્ટ અને ઉદ્યોગો પાછળ મૂડીરોકાણની મર્યાદા 1 કરોડથી વધારીને એ જૂનું છે પણ અત્યારે આ રીતનું અત્યારે જોવા મળે છે. એટલે નાના પાયાના એકમોમાં જરૂરિયાત મુજબની શાખને પહોંચી વળવા માટે દેશના 45 જેટલા જિલ્લાઓમાં નાના પાયાના ઉદ્યોગો વધુ કેન્દ્રિત થયેલા છે અત્યારે. એટલે તે નાયક સમિતિને ભલામણ અનુસાર કરવામાં આવ્યું છે. હવે નાયક સમિતિની ભલામણ અનુસાર એને કરવામાં આવેલું અને જે નાયક સમિતિની જે ભલામણ હતી એ ભલામણ અનુસાર એને આપણે જોવા મળે છે. એટલે નાયક કમિટીએ 1991માં 9 ડિસેમ્બર 1991માં શ્રી પી આર નાયક એ ડેપ્યુટી ગવર્નર અને એક્ઝામિનર તરીકે એસએસઆઈમાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં હતા. એટલે એ નાયક કમિટી જે છે એટલે શ્રી પી આર નાયક ડેપ્યુટી ગવર્નર ટુ એક્ઝામિન એસએસઆઈના હતા. એમને આ કમિટી જે છે એ સમિતિની એટલે એણે 45 જેટલા જિલ્લાઓમાં નાના પાયાના ઉદ્યોગોનું વધુ કેન્દ્રિત થયેલા અને તે નાયક સમિતિની ભલામણ શ્રી પી આર નાયક અનુસાર કરવામાં આવ્યું અને તેઓ ગ્રામ્ય ઉદ્યોગ ખૂબ નાના ઉદ્યોગો માટે પણ શાકની જરૂરિયાતને પહોંચી વળવા માટે કરવામાં આવી છે. આ નાયક સમિતિની રચના એ અહીંયા લખેલું છે પણ અહીંયા તો 9 ડિસેમ્બર 1991માં એને કરેલી, પણ આ સમિતિની એ 1992માં એનો એ રિપોર્ટ આપ્યો અને તેનું મુખ્ય કાર્ય નાના પાયાના એકમમાં સંસ્થાકીય શાખા પૂરતા પ્રમાણમાં છે કે નહીં તે જોવાનું હતું. તેના અભ્યાસ મુજબ આ નાના પાયાના ઉદ્યોગોને માત્ર 8.1% દરે જ ચાલુ મૂડીનો લાભ મળશે, ત્યારે ગ્રામીણ અને ખૂબ નાના ઉદ્યોગોને માત્ર 2.7% જ લાભ મળશે. જેથી સમયના અંતરે આ પ્રકારની સમિતિઓનું ભલામણ અનુસાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ખાસ પેકેજ બહાર પાડે અને યોગ્ય પગલાં ભરીને આ ઉદ્યોગને વધુને વધુ લાભ આપે છે. એટલે નાના પાયાના એકમોની કાર્યક્ષમતા અને કામગીરીની સુધારણા જે છે એ સુધારણા માટે ઘણા બધા નવા પગલાં જે છે એ પગલાં ભરવામાં આવે છે. તેઓને નવી પાયાની જરૂરિયાત પૂરી પાડવામાં આવે છે. તેઓને ગુણવત્તા સુધારવા જરૂરી ટેકનોલોજી પૂરી પાડવામાં આવે છે. તેઓને વિદેશી મદદ દ્વારા નવા તાલીમ કેન્દ્રો ઊભા કરવામાં આવે છે. સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સાહસિક તાલીમ વર્ગો ઊભા કરવામાં આવે છે. ખાસ
રોજગારી ઊભી કરવા માટે વડાપ્રધાન રોજગાર યોજના કરવામાં આવે છે, તેમ છતાં પણ આ નાના પાયાના એકમોની કામગીરી પછાત જોવા મળે છે. તે માટે ઘણા બધા પરિબળો જવાબદાર છે. આવા નાના પાયાના એકમોને વધુ ને વધુ સાવચેતી રાખવામાં આવશે, કરવેરામાં રાહત પણ આપવામાં આવશે કે જેના જેને સંપૂર્ણપણે ગેરઉપયોગ કરવામાં આવે છે. એટલે આવા નાના ઉદ્યોગોને આપણે પ્રોત્સાહન આપી નાના જ નથી રાખવા, પરંતુ તેમને કાર્યદક્ષ બનાવવા જોઈએ. જો આ નાના પાયાના ઉદ્યોગો જો જે જો પ્રોત્સાહન ન આપવામાં આવે, જેમ કે એક્સાઇઝના લાભો દૂર કરવામાં આવે, તો આવા એકમો પોતાની કાર્યક્ષમતા સુધારશે અને લાંબા ગાળે તે નાના એકમોમાંથી મોટા એકમો પણ બની શકશે. બરાબર, એટલે આ રીતે એને ટેક્સમાં તે એક્સાઇઝ ડ્યુટીમાંથી બધામાંથી એને શું કરવું જોઈએ, રાહત આપે, તો એ નાના ઉદ્યોગોને પણ લાંબા ગાળે એ મોટા ઉદ્યોગો બની શકે. બરાબર, એટલે આ રીતનો આપણે જરીવાલા સાહેબ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જે છે એની પણ વાત હતી, પણ હું આપણે થોડીક હવે તમે પણ એ થશે થયો હશે કે આ તો સાહેબ તો બધું આ બોલ બોલ કરે છે પણ આપણે લાઈવ નથી, એટલે થોડુંક આપણને તમે બરાબર પૂરેપૂરા એમાં થયા છો કે નહીં એ ખબર નથી. પણ અત્યારે છે ને ભારતમાં ખાસ કરી ગ્રામીણ ક્ષેત્રે જે છે ને એ આપણે COVID-19ના કારણે તમારે સ્વીટ શોપ પણ હશે, ટેલર શોપ હશે, ઇલેક્ટ્રોનિક શોપ હશે, સલૂન શોપ પણ જોવા મળશે, કસ્ટમાઇઝ શોપ હશે જોવા મળશે, ટુ વ્હીલર ફોર વ્હીલર મેકેનિકનું પણ કામ લોકો કરતા હશે. બરાબર, પછી ફ્રૂટ શોપ પણ જોશે, જ્યુસ શોપ પણ એ કરે છે ગામડામાં, ટીવી રેડિયો મોબાઈલ મશીન પણ તમને ગ્રામીણ ક્ષેત્રે જ આવે, શહેરોમાં નથી જવાતા. તમારી કોઈ મોટર બગડી જાય તો કોઈ શહેરોમાં જોવા એને સુધારવા નથી, હવે તો તમારા કોઈ ભણેલી વ્યક્તિ કે આઈટીઆઈ કરીને એ લોકો પણ તમને ટીવી રેડિયો મોબાઈલ મશીન પણ મેકેનિકલ પણ તમને ગ્રામીણ ક્ષેત્રે, ઇલેક્ટ્રિકલ પ્લમ્બર શોપ પણ તમને, કેમ કે હવે ગ્રામીણ ક્ષેત્રે પણ પાકા ઘરો બનતા હોય એટલે એ પણ તમને એ જોવા મળે છે. બરાબર, એટલે ગ્રામીણ ક્ષેત્રે 11 જેટલી જે છે બેસ્ટ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી ઇન રૂરલમાં જોઈએ તો 11 જેટલી છે. તમે જોતા તમને કદાચ ખ્યાલ હશે કે ના હોય, પણ તમે જોશો તો પોલ્ટ્રી ફાર્મ તમારે ગ્રામીણ ક્ષેત્રે હશે, પછી ક્લોથિંગ અને સ્ટોર જે છે કપડાઓનો જે સ્ટોર એ પણ જોયે છે, પછી ડાયનોસ્ટિક સેન્ટર પણ, ડાયનોસ્ટિક સેન્ટર એટલે જે ડૉક્ટર જે છે એ ડૉક્ટરોનું પણ આવે, ડોર ટુ ડોર સપ્લાય ઓફ ડ્રિંકિંગ વોટર, તમને જે શું કહેવાય મિનરલ વોટર જે છે એ મિનરલ વોટર પણ તમને ગામડામાં પણ લોકો લેવા લાગે છે કે પાણી એટલું બધું સારું નહીં એમ કરીને, પણ એ મિનરલ વોટર પીવું એ તમે પણ અત્યારે ડિપાર્ટમેન્ટ પીતા હશો, પણ એમાંથી ઘણા બધા તત્વો જતા રહેશે એટલે આપણને ઘણી બધી જે પાણી 80% પાણીથી રોગો થાય, પણ એ રોગો કરતાં પણ તમારે એનામાં જે મિનરલ છે એટલે માટલાનું પાણી કેટલાક પીએ છે એનું કારણ છે. એટલે અત્યારે ડોર ટુ ડોર સપ્લાય ઓફ ડ્રિંકિંગ વોટર પણ એ કરતા છે, ઇલેક્ટ્રોનિક્સ મોબાઈલ અને એસેસરીઝ સ્ટોર પણ તમને ગામડામાં જ, ફર્ટિલાઇઝર અને સીડ સ્ટોરેજ સ્ટોરેજ પણ તમને, ખાતર અને જે બિયારણો જે છે એ પણ તમને ગ્રામીણ ક્ષેત્રે, ફ્રૂટ ફળો અને શાકભાજી એની પણ દુકાન તમને દુકાનો જોવા મળે છે, ગ્લોસરી અને કિરાણાના સ્ટોર પણ તમે જોવા મળે છે, લાઈવ સ્ટોક ફાર્મિંગ પણ તમે પશુપાલન પણ તમને જોવા, એટલે સ્મોલ સ્કેલ મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ તમે કેટલાક ગામોમાં જોવા મળશે, અને મિલ્ક સેન્ટર પણ ડેરી ડેરીનું પણ પ્રમાણ, એટલે આ 11 જેટલા અત્યારે બેસ્ટ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી ઇન રૂરલ એરિયામાં આટલા જોવા મળે છે. હલો, યસ સર, નથી ગયા ને કેમ કે 3 વાગી ગયા છે, તમારો ટાઈમ વધારે એ થાય છે.
ના તમે એટલે એવું વાંધો તમારું તમે વાઇન્ડ અપ કરવાનું તો કરો, કઈ એવું ઇશ્યુ નથી. ના ના એવું નથી મેડમ, પણ આ લોકોને ખબર પડે કે નહીં એ જોવાનું છે મેડમ. આપણે કહી દીધા Students, please, do you have any questions? If you have any comments or questions, you can ask them. So, Sahib asked me if you have any questions. You have to know that 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 you રૂરલ ડેવલપમેન્ટ ના એક્સપર્ટ છે એમને ઘણા 20 વર્ષથી તો એ આમાં કામ કરી રહ્યા છે. રૂરલ ડેવલપમેન્ટ ના એમનું ઘણું કામ છે, કે મોડેલથી છે કે હું એક્સપર્ટ નથી, પણ એક્સપર્ટ છે હું જાણું છું. તમારે કંઈ પૂછવું હોય તમારા તમારા કેરિયર માટે પણ, તમે જો એમ એ કરીને તમે એવું વિચારતા હો કે ભાઈ હું કંઈક નાના નાનું મોટું કોઈ એન્ટરપ્રાઇઝ શરૂ કરવા માંગુ છું, તો પણ તમને આ વિષયમાં લીધેલી જાણકારી તમને ઉપયોગી થશે. જાણકારી ક્યારેય નકામી થતી નથી. આપણા કાંઠે કંઈક પડ્યું હોય તો આપણે ઉપયોગ પછીથી આપણી પર્સનલ લાઈફમાં બી કરી શકીએ. એક્ઝામ તો બરાબર છે, એવી જગ્યાએ છે, પણ એ સિવાય કોઈને કશું પૂછવું છે કે કંઈક કહેવું છે એનીબડી? ઓકે, તમારે ના કંઈ પૂછવું હોય તો વાંધો નથી, ધેન ઇટ્સ ઓકે. હવે આપણે લેક્ચરની સમાપ્તિ પર આવીએ છીએ, એટલે આપણા સૌના વતી અર્થશાસ્ત્ર વિભાગ સરદાર પટેલ યુનિવર્સિટી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ત્રિવેદી સાહેબ અને સર્વ અધ્યાપક ગણો તેમજ આપણા બધા વિદ્યાર્થીઓ તરફથી હું પ્રોફેસર દેવરાજ રાવેજ સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું. તેમણે તેમનો કિંમતી સમય આપણા માટે ફાળવ્યો, આપણા વિદ્યાર્થીઓ સાથે વાત કરી, એમને આટલું સુંદર વક્તવ્ય આપ્યું. તમે જોયું હશે કે કેટલું ડિટેલમાં એમનું પ્રેઝન્ટેશન હતું, આખું પીપીટી બહુ ડિટેલમાં આંકડા સહિત, અને એ પણ લેટું જ આંકડા સાહેબે તમારા માટે ખાસ ભેગા કર્યા છે એ તમને આપ્યા. તમે એ લખ્યા હશે. હું સાહેબને વિનંતી કરું છું આપણા બધા વતી કે જો એમને એમના માટે શક્ય હોય તો આપણને આ પીપીટી પ્રેઝન્ટેશન જે છે એનું એક કોપી આપણને ફોરવર્ડ કરે તો આપણે છોકરાઓને અને એટલે એ છોકરાઓને આપણે સબમિટ કરીએ, એટલે કંઈક રહી ગયું હોય કોઈનું કંઈ લખવાનું તો એ લોકો પાછળથી લખી શકે, એટલે એ રીતે આપણે કરીશું. અને આ સાથે આપણા સૌ વતી ફરી એકવાર સાહેબનો હૃદયપૂર્વક આભાર માનીશું. આભાર મેડમ ત્રિવેદી સાહેબ નો, આખા સ્ટાફ નો. મને તો એમ થાય કે ક્યારે આવું વિદ્યાનગર, પણ આવો કઈ મોકો નથી મળતો. બિલકુલ જરૂર આવો, જો આ કોવિડ નું આ પ્રોબ્લેમ પૂરું થાય એટલે જરૂર આપણે મળીશું. અને તમને વિદ્યાર્થીઓ તમને એક પણ કહી દઉં કે આ સાહેબ નું આ પહેલું લેક્ચર હતું, હજુ એમનું એક બીજું લેક્ચર બાકી છે. આપણે આ એ તો હું ઓનલાઈન એટલે બોર્ડ પર લઈશ, એટલે એમાં દાખલા ને એવું છે ને પ્રોબેબિલિટી, એટલે આવું નહીં મને. તો બહુ સારું, તો 11મી તારીખે આપ આવશો એવું છે ને? છોકરાઓ સમજ્યા હશે કદાચ, એ લોકો બહુ ઉત્સાહી કદાચ નથી, કદાચ બપોર થયો છે એટલે, પણ બાકી તો આઈ શ્યોર મને લાગે. યા યા, એટલે એનો તો કદાચ 11 વાગે છે એટલે હા, એ સવારે હશે ને તો જરાક સારું પડશે. એ વખતે થોડું ફ્રેશ પણ હોય છે વિદ્યાર્થીઓ, એટલે થોડું અલગ અલગ એમનો મૂડ હોય છે. ઓકે, તો આપણે 11મી ફરીથી આપણે સૌ આ પ્લેટફોર્મ પર ફરી મળીશું અને દેવરાજ ગાવિત સાહેબના લેક્ચરનો ફરી આનંદ ઉઠાવીશું. ત્યાં સુધી
આપ સૌને શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ નમસ્કાર. થેન્ક યુ, ધન્યવાદ. થેન્ક યુ સર, થેન્ક યુ, બાય બાય. હા દિવરાજભાઈ, આપનો આભાર સાહેબનો. ઘણું મીટિંગ ની અંદર માં આપણે બધા વિદ્યાર્થી મિત્રોને સાહેબે એલોબોરેટ કર્યું એટલે સમજણ પૂરી પાડી, અને સાહેબ એમનું મટીરિયલ પણ આપણે આપવાના છે એટલે એ પણ એક વધારાનો ફાયદો આપે થવાનો છે. અને સાહેબે મોડલની પણ વાત કરી, જે ગ્રામીણ વિકાસ ની અંદર માં આપણે જે ઇનપુટ આપી શકીએ રૂરલ ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન એટલે ગ્રામીણ ઔદ્યોગિકરણની જે આપણે મથામણ કરી રહ્યા છે એની જે મથામણની જે મૂંઝવણો જે છે ખાલી ખાસ કરીને એમએસએમઈ જે ક્ષેત્રની અંદરમાં થઈ રહી છે, સરકાર પણ નવા નવા કાયદાઓ દ્વારા એમાં સુધારા લાવી રહી છે, પણ તેમ છતાં હજી જેટલી રોજગારી પૂરી પાડવી જોઈએ નથી થઈ એ આના પરથી આપણે સાબિત થયું છે. એટલે ગાવિત સાહેબનો જે 11 તારીખનો લેક્ચર છે એ ક્વોન્ટિટી મેટર્સનો છે, એ 11 વાગે સાહેબ લેશે અને સંભાવના લગભગ નો વિષય છે, જે નવો વિષય છે એટલે સાહેબ ભણાવશે એ રીતે બધા એટેન્ટિવ રહી અને એને એ કરવો. તો આપ સૌનો આભાર, સાહેબનો પણ આભાર, બેનનો પણ આભાર, અને આ જે યોજના દીધી છે એનો એમનો એ લાવનારનો પણ આભાર કે જેથી આપણે ગેસ્ટ લેક્ચરમાં સાહેબનો આપણે સાંભળી શક્યા. તો થેન્ક યુ વેરી મચ. બધા વિદ્યાર્થી મિત્રો જઈ શકો છો. આપ પણ સાહેબ નમસ્કાર. થેન્ક યુ, થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. Thank you, sir.